નમસ્કાર મિત્રો, ટીવીના ડિજિટલ પ્લેટફોર્મ ફેસબુક અને યુટ્યુબ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું પિનાક શુક્લ. અને જે પ્રકારે છેલ્લા કેટલાય દિવસથી જે મહાયુતિની ચર્ચા ચાલી રહી છે, તે મહાયુતિનો પ્રસંગ આખરે આવી ગયો છે. અને ટૂંક જ સમયમાં, એટલે કે ગણતરીની મિનિટોની અંદર એવું કહી શકાય કે આજે ગુરુ અને જે મહાયુતિ છે, એવું કહેવાય છે કે 800 વર્ષ પછી આ દેખાઈ રહી છે. અને કદાચ નરી આંખે તો ઠીક છે, પરંતુ ટેલિસ્કોપના માધ્યમથી પણ આ બહુ સારી રીતે જોઈ શકાશે. અને આ જે પ્રસંગ છે, આ જે મોકો છે, એ મોકાને સૌથી સારી રીતે પ્રેઝન્ટ કરવા માટે ટીવી 9 ના જે ડિજિટલ પ્લેટફોર્મ છે, એ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અમે આપને એ યુતિ તો લાઈવ બતાવીશું જ, સાથે સાથે આપણી સાથે એક જે તજજ્ઞો છે, આમાં વર્ષો કાઢ્યા છે, એ તજજ્ઞો આજે આપણી સાથે જોડાયા છે. અને હું જે શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું, તો આપણી સાથે નરોત્તમ સાહુ સાહેબ છે, જે ગુજકોસ્ટમાં એડવાઇઝર છે, સાથે સાથે જ વિનય કાંબળે સાહેબ છે, કે જેઓ ફોર્મર ડાયરેક્ટર રહ્યા છે વિજ્ઞાન પ્રસારમાં, સાથે સાથે તેઓ ફોર્મર એડવાઇઝર પણ રહ્યા છે મિનિસ્ટ્રી સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં. ડોક્ટર સીએમ નાગરાણી સાહેબ, કે જેઓ ફોર્મર સાયન્ટિસ્ટ રહ્યા છે એસએસસી ઇસરોમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં. નાગરાણી સાહેબ, કાંબળે સાહેબ અને નરોત્તમ સાહુ સાહેબ, આપ તમામનું ડિજિટલ ટીવી 9 ના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર પિનકભાઈ, થેન્ક યુ સો મચ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ પ્રોગ્રામ, આઉટરીચ પ્રોગ્રામ. ખાસ કરીને ઘણા બધા મોટી સંખ્યાની અંદર દર્શકો આપણી સાથે જોડાયા છે, બહુ સારી વાત છે. કે એવું કહી શકાય કે આ જે ખગોળીય, જેને કહી શકાય કે આ એવી ઉપલબ્ધિ છે, એક એવા પ્રકારની આ જે યુતિ છે, કે જે યંગ રિસર્ચર થી લઈને જે સિનિયર સાયન્ટિસ્ટ જે છે, એ તમામ માટે આજનો જે આ પ્રસંગ છે, એ ખૂબ જ એક એવો સારો પ્રસંગ છે કે જેને લઈને કદાચ આ મોટી સંખ્યાની અંદર દર્શકો પણ આપણી સાથે એટલા માટે જોડાયા છે. ખાસ કરીને ગુરુ શનિની જે યુતિ છે અને યુતિને લઈને જે ચર્ચાની શરૂઆત આપણે કરવા માટે જઈ રહ્યા છે, કાંબળે સાહેબ હું આપનાથી શરૂઆત કરું. એકદમ સરળ સવાલ, ગુરુ શનિની જે મહાયુતિ છે, તેનું મહત્વ શું છે? કાલે સાહેબ, તમે તમે ઇયરફોન કાઢી નાખશો તો અવાજ આવશે. મારો અવાજ નથી આવતો. આપે હેડફોન અગર એટેચ કર્યા હોય તો હું આપને એવું કહી રહ્યો છું કે તમે હેડફોન વગર કરશો તો થઈ શકશે. હેડફોન જે છે એ કાઢી નાખો તો સ્પીકર થી અવાજ આવી શકતો મારો આપના સુધી. તમે જે કહો છો એ સાંભળી શકતા નથી કે આપણે હેડફોન કાઢવાના છે, એટલે ફોન થી કહો તો થશે. અવાજ નથી આવતો. કાંબળે સાહેબ હું તમને સાંભળી શકું છું, મારો અવાજ આપના સુધી આવી શકે છે? ખાસ કરીને જે 400 વર્ષ 800 વર્ષ આ જે યુતિ સ્ટેટિસ્ટિક ની વાત છે, ખાસ કરીને એનું સિગ્નિફિકેશન કેટલું, ખાસ કરીને જોવા જઈએ તો ગુરુ સાહેબની યુતિ માટેની વાત છે, દર 20 વર્ષે જ આ થાય છે, તો તેનું કારણ શું આપ જાણો છો? એવું છે કે ગુરુ અને શનિ એ બને છે એ આઉટર પ્લેનેટ છે, મીન્સ એમની કક્ષા છે એ સૂર્યની આસપાસ, એમની જે કક્ષા છે એ પૃથ્વીની કક્ષાની બહાર છે, એટલે પૃથ્વી પછી ગુરુ અને ગુરુ પછી શનિ, એ રીતે છે. એટલે કે બંને
આપણે જો પૃથ્વીના નોર્થ પોલ પર જઈએ, એનાથી ઉપર જઈ અને જોઈએ તો બધા ગ્રહો છે એ એક જ પ્લેનમાં અપસભ્ય દિશામાં કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. હવે ગુરુને એક ચક્કર લાગતા સૂર્યનો લગભગ 11.86 વર્ષ લાગે, એટલે કે 12 વર્ષ લાગે. શનિને 29.5 વર્ષ લાગે, એટલે શનિને 30 વર્ષ, એટલે 12 ને 30 વર્ષ ગણો. એટલે શનિ છે, ગુરુ છે, એ રોજનો 0.08 ડિગ્રી, રફલી 0.08 ડિગ્રી ફરે. શનિ છે એ 0.03 ડિગ્રી ફરે, એટલે બંનેનો ડિફરન્સ જુઓ તો 0.05 ડિગ્રી છે. એટલે આજે જો યુદ્ધ થયું હોય તો 0.05 ગુરુ આગળ ને આગળ આજે થાય તો ગુરુ જલ્દી 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 દોડવા માટે 0.05 વિથ રિસ્પેક્ટ ટુ શનિ. અને 0.05 તમે ગણો તો 360 ડિગ્રી પાછો એ જ જગ્યાએ આવતા એને લગભગ 20 વર્ષ લાગે, 19-20 વર્ષ લાગે. એટલે દર 20 વર્ષે આવી યુતિ થાય. એટલે યુતિ તો થાય 20 વર્ષે, પરંતુ શું છે ગુરુનો જે પૃથ્વીની જે સૂર્યની આસપાસ ફરવાનો પ્લાન છે એ, એની જે સપાટી છે એ, અને શનિની સપાટી છે એ બંને એકબીજા સાથે કોઇન્સાઇડ નથી થતી. એ બે વચ્ચે એક એંગલ છે, એ એંગલ લગભગ 1.2 ડિગ્રી જેવો છે એ બંને વચ્ચેનો એંગલ. એટલે થાય શું કે એ બંને એક જ જગ્યા એક જ લોન્જિટ્યુડ પર આવી જાય, પરંતુ છતાંય પણ એ વર્ટિકલમાં એ સેપરેટેડ હોય. હોરિઝોન્ટલમાં બંને કોઇન્સાઇડ થઈ જાય, પણ વર્ટિકલમાં એ બે સેપરેટેડ હોય અને મેક્સિમમ સેપરેશન 1.2 ડિગ્રી થાય. પણ પરંતુ એ બંનેની સપાટી જ્યાં એકબીજાને કાપે છે એની નજીક હોય તો એ શું છે કે એ જે ડિસ્ટન્સ છે 1.2 ડિગ્રી ઓછું ઓછું થતું જાય. તો આ 400 વર્ષ પછી લગભગ એવો બનાવ બને છે કે જ્યારે અત્યારે જ્યાં એ ક્રોસ કરે છે એ વેરી નિયર ટુ જ્યાં શનિ છે અને ગુરુ છે, એ પૃથ્વી પૃથ્વીથી થોડું ઉપર જાય અને પૃથ્વીથી થોડું નીચે ક્રોસ કરીને એની સપાટી નીચે જાય તો એ ડિસેન્ડિંગ નોડ છે. તો એ ડિસેન્ડિંગ નોડ પાસે છે, એ નોડ પાસે છે, નોડ પાસે હોય એટલે કે બંને વર્ટિકલી પણ સેપરેશન ઓછું છે અને હોરિઝોન્ટલી પણ, હોરિઝોન્ટલી સેપરેશન ઓછું હોય ત્યારે આપણે એને યુતિ કહીએ, પણ વર્ટિકલી પણ જ્યારે ઓછું હોય એનો અર્થ એમ થયો કે એ બંને ખૂબ નજીક છે. આજે એ 0.1 ડિગ્રી જેટલા નજીક આવી જવાના છે. આવું 1623 માં બન્યું હતું, પરંતુ ત્યારે શું હતું કે અત્યારે ધારો કે સાંજ પડી ગઈ પછી લગભગ એકાદ કલાક કે આપણને બંને બહુ દેખાઈ શકે છે, 1.5 કલાક સુધી દેખાતા રહે છે. પરંતુ કારણ કે એમના વચ્ચેનું ડિસ્ટન્સ છે 30-35 ડિગ્રી જેવું છે, સન અને ગુરુ અને ગુરુ અને શનિની જે યુતિ થાય છે ત્યાં અને સૂર્ય વચ્ચેનું ડિસ્ટન્સ લગભગ 30 ડિગ્રી છે, એટલે સૂરજ હોરાઇઝોનની નીચે જતું રહ્યું છે. પણ તે એ વર્ષે જયારે 1623 માં થયું ત્યારે જે ડિસ્ટન્સ એટલું બધું નજીક હતું, એટલે આ વખતે આપણે એને બહુ ક્લિયરલી જોઈ શકીશું અને એ ખૂબ નજીક છે. હવે આટલા બધા નજીક છે એનો અર્થ એ થયો કે આપણે એને ટેલિસ્કોપના એક જ ફિલ્ડમાં જોઈ શકીશું. એટલે ટેલિસ્કોપનું ફિલ્ડ લેસ દેન 1 ડિગ્રી હોય, 0.5 ડિગ્રી હોય, ડિપેન્ડિંગ ઓન એમ્પ્લિફિકેશન કેટલું છે એ પ્રમાણે, એનું મેગ્નિફિકેશન કેટલું છે એ પ્રમાણે હોય તો 0.5 ટેલિસ્કોપ હોય તો 0.5 ડિગ્રી જ હોય. તો ટેલિસ્કોપના એક જ ફિલ્ડમાં આપણને બંને દેખાશે. એટલે આપણે ગુરુના જે ચાર ઉપગ્રહો છે એ દેખાશે, એના ચંદ્ર ગુરુના ચંદ્ર દેખાશે આપણને, શનિની મેઘલા દેખાશે. એથી એક જ ટેલિસ્કોપમાં એક જ વખતે આપણે આ બધું જોઈ શકીએ એવું આટલા વર્ષો પછી બને છે, એનું સિગ્નિફિકન્સ છે. પહેલી વાત તો એ કે આ જાણે એક જેને કે આપણે રેર કહીએ એ જાતની એક ઘટના છે અને અલૌકિક ઘટના છે. અને મહાયુતિ તો એટલા માટે કે છે કે આ ગુરુ અને શનિ આપણા આપણી ગ્રહમાળામાં સૂર્યમાળામાં સૌથી મોટા ગ્રહ છે, એટલે ગેસ જાયન્ટ છે. ગુરુ તો સૌથી મોટો છે અને પછી શનિ નાનો છે, બંને ગેસ જાયન્ટ છે. અને પછી છે શું કે બંને સૌથી મોટા હોવાને લીધે અને લગભગ 20 વર્ષમાં એકવાર આ રીતે નજીક આવતા હોવાને લીધે આપણે એને મહાયુતિ કહીએ છીએ. આમ જો જોઈએ તો પછી આ ઘટના તો વારે વારે થયા કરે છે. વૈજ્ઞાનિક રીતે તો આ એક સામાન્ય ખગોળીય ઘટના જ છે, પરંતુ એટલે આ એક જોવા માટે ખરેખર અલૌકિક દ્રશ્ય હોય છે અને આ એક માણવા જેવું દ્રશ્ય છે. દરેક આપણે કે જેવી રીતે આપણે ખગરા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જોવાની મજા આવે છે, એ જ રીતે આ એક દ્રશ્ય માણવા જેવું છે. એમાં પણ ખાસ કરીને આ વખતે જેમ કે નાગરાણી સાહેબ કહેતા હતા
કે 1623માં બંને ગ્રહો આટલા નજીક આવેલા કે જેટલા આજે આવી રહ્યા છે, પણ તકલીફ એવી હતી કે 1623માં આ મહાયુતિ જોઈ નહોતી શકાય. કારણ શું કે ત્યારે એ સૂર્યની નજીક મહાયુતિ થયેલી એટલે જોઈ નહોતી શકે આપણે. પણ હવે એના એના પહેલા 1223 1226 એટલે કે 800 વર્ષ પહેલા લગભગ આ યુતિ થયેલી ત્યારે લોકોએ જોયેલી. પણ ટેલિસ્કોપ સાથે આ યુતિ આ આપણે માનવ જાત પહેલી વાર જોશે. કારણ કે 1623માં ટેલિસ્કોપ તો જાણે હતું, ગેલિલિયો લગભગ 13 વર્ષ પહેલા શોધેલો, પરંતુ જોઈ નહોતા શક્યા. એટલે ટેલિસ્કોપ સાથે જોવાની આજે આપણે ઓપોર્ચ્યુનિટી છે, આપણને મળી રહી છે, અને એના માટે ખરેખર આપણે આપણા માટે આ ઐતિહાસિક ક્ષણ છે કે એક ટેલિસ્કોપની અંદર એક જ ફિલ્ડમાં તમને એટલે ગુરુ અને શનિ બંને ગ્રહો દેખાય કે એમના સેટેલાઇટ સાથે, તો પછી આ જાતની આ જાતનો યોગ આપણને કોઈ દિવસ મળતો નથી. અને એટલા માટે આ આ અવશ્ય જો તમારી પાસે દૂરબીન હોય અથવા કે નાનો ટેલિસ્કોપ હોય તો પણ તમે એમાંથી બહુ સરસ રીતે તમે જોઈ શકશો. અને આ જે ક્ષણ છે તમારે મિસ નહીં કરવી જોઈએ, કારણ કે આ જો તમે મિસ કરશો તો તમારે ઘણો સમય રાહ જોવી પડશે, બીજા 20 વર્ષ તો જોવી પડશે, પણ ત્યારે બંને ગ્રહો આટલા નજીક નહીં હોય. આજે જેટલા નજીક છે એટલે કે 1 વર્ષના 10મા ભાગ જેટલા નજીક છે, ત્યારે લગભગ 11 થી 12 ગણા જેટલા વધારે હશે. ત્યારે 2040માં અને 2060માં 2080માં પાછા થોડાક નજીક આવશે ખરા, પણ લગભગ આજે જેટલા છે એટલા નજીક આવશે, 0.1 ડિગ્રી જેટલા નજીક આવશે. પણ એ તો ઘણી રાહ જોવી પડે, આપણા કદાચ આપણા બાળકોના બાળકો કદાચ જોઈ શકશે. એટલા માટે બિલકુલ સાહુ સાહેબ મારો અવાજ આપણા આજે યુતિ થાય છે અને તમે કીધું કે જે ટેલિસ્કોપ થી વધારે સારી રીતે કદાચ નરી આંખ કરતા વધારે જોઈ શકાય, તો એમાં રસપ્રદ વસ્તુ આપણે નરી આંખે પણ આ યુતિ ને જોઈ તો શકીએ. આપણે અત્યારે જો અડધા કલાક પછી અત્યારે થોડું વધી અજવાળું છે, થોડું અંધારું અત્યારે છે તો ખરા, જે યુતિ તો અત્યારે છે જ, પરંતુ સૂર્યનું અજવાળ, કારણ કે આકાશમાં અજવાળું છે એટલે આપણે એને જોઈ, સૂર્યની નજીક હોય તો આપણે એને જોઈ શકીએ નહીં. એટલે સૂર્ય થોડીક વાર પછી આપણને, અત્યારે મેં બહાર હમણાં 5 મિનિટ પહેલા નથી જોયું, પણ થોડી વાર પછી આપણને એ ક્લિયરલી, કારણ કે ગુરુ છે ખૂબ વધારે પ્રકાશિત છે શનિ કરતા પણ, તો શનિ કરતા પણ ગુરુ વધારે, એટલે આપણે ગુરુને તો તરત જ ઓળખી શકીએ, અને પછી થોડુંક શાંતિથી જોઈએ તો આપણે શનિ પણ દેખાય, પણ હવે તો બિલકુલ એટલા નજીક છે કે આપણને બે બંને એક જ દેખાય. તો આપણે ટેલિસ્કોપથી જોઈશું તો આપણે નરી આંખે તો આપણે સાઉથ વેસ્ટ સ્કાયમાં જોવાનું, જ્યાં સૂર્ય આત્મ્યો ત્યાં જ જોવાનું મોર ઓર લેસ. અત્યારે સૂર્ય પણ સાઉથ વેસ્ટમાં આત્મે છે લગભગ, તો આપણે ત્યાં જોઈએ તો આપણે થોડી વાર પછી દેખાશે બંને, અને બહુ ક્લિયરલી ગુરુ તો બહુ જ ક્લિયરલી દેખાય એટલે કોઈ ઉદા થાય, પરંતુ આપણને આપણે એની ડિટેલ જોઈ ન શકીએ. જયારે ટેલિસ્કોપ માંથી જોઈએ તો આપણે ડિટેલ જોઈ શકીએ, એટલે જે એના ગેલિલિયન મૂન્સ કે છે એ 4-4 ગેલિલિયન મૂન દેખાશે આપણને, એના બેન્ડ દેખાશે ગુરુ પરના, અને શનિની મેખલા દેખાશે. તો ફિલ્ડ જેમ કાંબલે સાહેબે કહ્યું, ટેલિસ્કોપના એક જ ફિલ્ડમાં આ બધી જ વસ્તુઓ એક સાથે જોવી એ એક મોટો લાભ હશે. એટલે જેની પાસે ટેલિસ્કોપ હોય, કાંબલે સાહેબે કહ્યું એમ નાનકડું એક ટેલિસ્કોપ હોય તો એનાથી પણ એ જોઈ શકાશે, 4 ઇંચનું ટેલિસ્કોપ કે 8 ઇંચ, મને ખબર નથી કઈ જાતનું ટેલિસ્કોપ અવેલેબલ હશે તમારી બધાની પાસે, પણ એ ટેલિસ્કોપ, મારી પાસે કોઈ ટેલિસ્કોપ નથી, હું નોર્મલી સાયન્સ સિટીમાં જઈને જોતો. થેન્ક યુ સાહુ સાહેબ ધેટ યુ અરેન્જ ફોર અસ ફોર સો મેની થિંગ્સ, પણ આજે હું જઈ શક્યો નથી આ પેન્ડેમિક સિચ્યુએશનને લીધે, તો હું નરી આંખે જોઈને જ સંતોષ માનીશ, પણ ટેલિસ્કોપમાં જોવાનો લાવો અજબનો હોય છે. બિલકુલ કાંબલે સાહેબ, હું આપણી પાસે આવવા માંગીશ અને આપણે પૂછીશ કે ગુરુ શનિ ની મહાયુતિ આ કેવી રીતે થતી હોય છે, ખાસ કરીને ફરીથી કહો, આ ગુરુ શનિ ની મહાયુતિ થતી કેવી રીતે હોય છે? ઓ અચ્છા અચ્છા, હવે જે દરેક ગ્રહ સૂર્યમાળામાં દરેક ગ્રહ પોતપોતાની કક્ષામાં ફરે છે બરાબર, એટલે કે અને જે ગ્રહો નજીક છે એ વધારે ઝડપથી ફરે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી 1 વર્ષમાં 1 ઓર્બિટ અથવા 1 ચક્કર સૂર્યની આસપાસ પ્રદક્ષિણા પૂરી કરે છે, પરંતુ ગુરુનો ગ્રહ છે
એને 12 વર્ષ લાગે છે, સૂર્યની એક પ્રદક્ષિણા કરતા ગુરુને 12 વર્ષ લાગે છે અને શનિને 30 વર્ષ લાગે છે સૂર્યની આસપાસ ગતિ કરતા, એક ચક્કર લગાડતા. હવે જાણે એવું છે કે ક્યારેક ક્યારેક એવું બની જાય છે કે પૃથ્વી, ગુરુ અને શનિ લગભગ એક લાઈનમાં આવી જાય છે, એટલે એક રેખામાં આવે છે, અને અલાઇનમેન્ટ કહેવાય. ઓકે, અને આવું જયારે બને ત્યારે આપણને જાણે કે એવું દેખાય છે કે જાણે ગુરુ અને શનિ એકબીજાની નજીક આવી ગયા છે. ઓકે, એટલે આ રીતે જે જયારે જયારે આ જાતની સિચ્યુએશન ઉભી થાય ત્યારે આપણને યુટી જોવા મળે છે. પણ આ બે કહ્યું એ પ્રમાણે આજ આ જાતની જે યુતિ છે ગ્રહ એટલે ગુરુ અને શનિની, એ તો મહાયુતિ છે. અને ગુરુને 12 વર્ષ લાગે છે, શનિને 30 વર્ષ લાગે છે. એટલે આપણે જે સેજ આપણે બહુ સહેલાઈથી આપણે કંઈ બતાવી શકીએ કે આ જે બંધિત ગ્રહો જો આજે આજે જો એકી સાથે આવે, આજે જો એમની યુતિ થાય, ઓકે, તો પછી લગભગ આવતા 20 વર્ષ પછી વળી પાછી એમની યુતિ થાય. એટલે દર 20 વર્ષે એમની યુતિ થયા કરે છે, પરંતુ કોઈને આટલા નજીક નથી આવતા. સામાન્ય રીતે યુતિની વખતે 1.5 ડિગ્રી 1.5 ડિગ્રીની અંદર જ હોય છે, પણ આટલા નજીક આજે 1/10 ભાગ એટલે ચંદ્રમાનો એક ક્યારે લગભગ એટલે 1/5 ભાગ આટલા નજીક આજે બંને ગ્રહો આવે છે, એવું તો ભાગ્ય જ બને છે. દાગરાણી સાહેબ કહેતા હતા એ પ્રમાણે આના પહેલા એટલે 1623 ના અને એના પહેલા 1226 ના બનેલું. ઓકે, પણ હવે આના પછી વળી પાછું આપણે 1980 માં જોઈ શકશું, એટલે આટલા નજીક આવશે. એટલે બીજા આપણે 60 વર્ષ રાહ જોવી પડશે આપણે એના માટે, અને એના પછી તો એટલે બહુ ઘણા વર્ષો રાહ જોવી પડશે આપણને. એટલે આજ આજ એટલા માટે આનું મહત્વ છે. ઓકે, અને આના વિશે આની સાથે જોડાયેલી ઘણી સરસ સરસ વાતો છે, પણ એ હું તમને પાછો ફોન આપું છું એટલે માઈક આપું છું, કદાચ નાગરાણી સાહેબ વધારે વાતો કરશે. બિલકુલ નાગરાજ સાહેબ, આપને પણ એવું પૂછવા માંગીશ કે કાંદા સાહેબ આપને આપની પાસેથી જતા જતા હું છેલ્લે એક સવાલ આપને એટલો પૂછવા માંગુ છું, ખાસ કરીને કે એક તો આજે સૌથી નાનો દિવસ પણ છે, સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ જઈ રહ્યો છે, આ બધું જે એક સાથે ભેગું થયું છે 21 ડિસેમ્બરે, તો કોઈ સંયોગ છે કે કોઈ ખાસ કોઈ કારણ છે? આ તો જાણે એક કોઇન્સિડન્સ છે, સહયોગ છે, એવું કંઈ જરૂરી નથી કે બરાબર 21 ડિસેમ્બરે કે પછી આ સૌથી એટલે આપણે જેને આપણે વિન્ટર સોલ્સ્ટિસ કહીએ કે એ જ દિવસે બનવું જોઈએ એવું કંઈ જરૂરી નથી. ઇટ્સ અ કોઇન્સિડન્સ, પણ ઇટ્સ અ વેરી હેપી કોઇન્સિડન્સ. ઓકે, કારણ શું છે કે આજનો દિવસ છે મહત્વ તો એટલા માટે છે કે આજ વર્ષનો સૌથી નાનો દિવસ છે. અને પછી શું છે કે આજનો દિવસ છે જે કે જેને આપણે વાસ્તવિક ઉત્તરાયણ કહીએ છીએ એ આજે છે. આજના દિવસે સૂર્ય દક્ષિણથી પૂર્વની પૂર્વ તરફ જવા માટે પ્રયાણ કરશે. 14મી જાન્યુઆરી નહીં, બે સવા બે હજાર વર્ષ પહેલા બંને એટલે 14મી જાન્યુઆરી ઉત્તરાયણ થતી હતી, પરંતુ આજે એટલે કે એમાં ઘણી એરર ભેગી થવાને લીધે કે આજે આપણે જે મકર સંક્રાંતિ અને આ આપણે વિન્ટર સોલ્સ્ટિસ એક દિવસે નથી આવતા, અને એટલે મકર સંક્રાંતિ તો જાણે 14મી જાન્યુઆરી આવે છે, પણ આપણે આજે વિન્ટર સોલ્સ્ટિસ છે એ 21મી ડિસેમ્બરે આવે છે. એટલા માટે હા આજે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરશે, નાનો સર્વથી નાનો દિવસ છે વર્ષનો, અને સાથોસાથ આ એક ઐતિહાસિક ઘટના આજે કે મહાયુતિ તદ્દન નજીક છે, લગભગ એટલે 397 વર્ષ પછી એકદમ નજીક બંને ગ્રહો આવી રહ્યા છે, અને ટેલિસ્કોપના એક જ ફિલ્ડ એક ફિલ્ડ ની અંદર આપણે બંને ગ્રહો એમના સેટેલાઇટ સાથે જોઈ શકીએ છીએ. આ દિવસ તો મારા એસ્ટ્રો તો બધા એટલે ખગોળશાસ્ત્રીઓ માટે કે કોઈ સામાન્ય માણસ માટે પણ આ એક બહુ મહત્વની વાત છે, કારણ કે આપણે આ બધા ઇતિહાસના સાક્ષી છીએ. ટેલિસ્કોપ માંથી અથવા તો દૂરબીન માંથી તમે જુઓ તો પછી આજ સુધી કોઈ પણ મનુષ્ય કોઈ પણ માણસે ટેલિસ્કોપ માંથી આજની યુતિ જોઈ નથી, અને એ પણ આજના દિવસે. કામરાજ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. બિલકુલ, હવે 6:45 નો ટાઈમ છે અને હવે 33 મિનિટ ની અંદર જ જે ઐતિહાસિક ઘટના છે એ ઘટના બિલકુલ ખગોળ ની અંદર આકાર લેવા જઈ રહી છે, અને એક તો તમે સૌથી વધારે આ કિંમતી સમય કાઢીને મારી સાથે જોડાયા એ જ આપનો ખૂબ ખૂબ આભાર.
આપે મને ખબર છે કે ઘણા બધા કમિટમેન્ટ ને આપીને આપે મારી સાથે જોડાયા છો. આપની સાથે પણ હું વાત કરતો રહીશ. નાગરાણી સાહેબ, હું આપની પાસે આવું છું ફરી એકવાર. આપે વાત કરી હતી કે જે ખાસ કરીને સ્ટેટિસ્ટિક્સ ને રિલેટેડ જે વાતો હતી, ખગોળની દ્રષ્ટિએ સ્ટેટિસ્ટિક્સ ને કેવી રીતે ગણાતું હોય છે? ખગોળની દ્રષ્ટિએ આપણે કેવી રીતે ગણીએ કે ખગોળ શાસ્ત્રીઓ છે એ, હું તો ખગોળ શાસ્ત્રી નથી, હું તો એક સ્ટુડન્ટ છું અને એ પણ નવી સ્ટુડન્ટ છું, પણ ખગોળ શાસ્ત્રીઓ શું કરે કે દરેક આકાશમાં જે જે બનાવો બનતા હોય, ધારો કે ટ્રાન્ઝિટ થાય, આઝાદની યુતિ થાય, એ બધાનો ખાસ સ્ટડી કરતા હોય છે. ઇવન જે પેલું આપણું ગ્રહણ થાય, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય, અત્યારે તો શું છે કે એને ઘણી, અત્યારે આપણી પાસે એટલા બધા સાધનો છે, આપણી પાસે સેટેલાઇટ છે, એટલે આપણે ઘણું બધું આ બધાની રાહ જોયા વગર કરી શકીએ. પરંતુ જયારે આ બધું આ સાધનો નહોતા, આપણે જમીન પરથી ઘણી વસ્તુઓ નરી આંખે જોવાતી હતી, જમીન પરથી ટેલિસ્કોપ થી જોવાતું હતું, પરંતુ આપણે જમીન પર ત્યારે આ બધી વસ્તુઓ આપણે સમજવા માટે કે શું થઈ રહ્યું છે, ત્યારે આપણે સમજ પણ નહોતી. આ કેપ્લરે લો બનાવ્યા ત્યારે કેપ્લર ને ખબર નહોતી કે આ લો, એને લો તો બનાવી દે, એને કોઈ કે એના જે ગુરુ હતો ટાકો બ્રાએ, એને જે ઓબ્ઝર્વેશન કર્યા હતા બધા, એ ઓબ્ઝર્વેશન ઉપર, મંગળના ઓબ્ઝર્વેશન કર્યા હતા, એના પરથી એને લો તો બનાવી દીધા. પણ આ લો શું કામ ઓબ્ઝર્વ થાય છે, એનું સિગ્નિફિકન્સ શું છે, એની પાછળનું ફિઝિક્સ શું છે, એ તો ન્યૂટન આવ્યો ત્યારે ખબર પડી. એટલે એક પછી એક આપણે આવી ગગોળીય ઘટનાઓ જોઈ, ખગોળને અન્ડરસ્ટેન્ડ કરી, તો કદાચ એવું પણ થાય કે આને આ તમે બધું જોતા હો, એમાં કંઈક નવી વસ્તુ તમને દેખાય, કંઈક નવું જોઈ શકો, અને એમાંથી નવી શોધ આપણા જે યુવાન મિત્રો છે એ કદાચ કરે પણ ખરા. એટલે અત્યાર હવે તો આપણી પાસે ઘણા બધા સાધનો અવેલેબલ છે, સેટેલાઇટ અવેલેબલ છે, એટલે આપણે કન્ટિન્યુઅસ, ઇવન આપણે ગ્રહણ જોયા વગર પણ આપણે સૂર્યનું કોરોનોગ્રાફ લઈ શકીએ છીએ. આ બધું આપણે ઇન્વેન્ટ કર્યું છે એટલે આપણે સ્ટડી કરી શકીએ છીએ, નહીતર સૂર્યનો કોરોનાનો સ્ટડી કરવો એના માટે તમારે ગ્રહણની રાહ જોવી પડતી. એટલે એ રીતે એ જમાનામાં એનું ખૂબ ઇમ્પોર્ટન્સ હતું. અત્યારે આનું ઇમ્પોર્ટન્સ એક તો આપણે એને અનુભવી શકીએ, એમાં રોમાંચ અનુભવી શકીએ, અને આપણે જે ભૂતકાળમાં આવી ઘટનાઓ બની હોય એને આપણે વાગોળી અને આપણે સમજી શકીએ કે ત્યારે શું થયું હશે, માણસોએ નહોતું જોયું તો શા માટે, ધારો કે 1623માં નહોતું જોયું તો શા માટે નહીં જોયું હોય, તો આપણે સ્ટડી કરી અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ત્યારે સૂર્યની એટલા બધા નજીક હતા કે ટેલિસ્કોપમાંથી જોઈ ન શકાય. અને જયારે 1226માં બન્યું ત્યારે ટેલિસ્કોપ શોધાયું નહોતું, કારણ કે ટેલિસ્કોપ લગભગ 1610માં, કામને સાહેબ બરાબર કહેશે મને, પણ 1610ની આજુબાજુ ગેલિલિયોએ ટેલિસ્કોપ શોધ્યું, તો એના પહેલા ટેલિસ્કોપ હતું નહીં, તો એ તો નરી આંખે જ જોતા હશે. તો એમને આ બધું કેટલું સમજાયું હશે, કેવી રીતે સમજતા હશે, ગેલિલિયોએ ટેલિસ્કોપમાંથી ઓબ્ઝર્વ કરીને એના મૂન જોયા ત્યારે કેટલો બધો રોમાંચિત થયો હશે, એ અનુભવને આપણે વી કેન રિલીવ ઇટ. હવે એક બીજી વાત કરી દઉં સિમ્પલ, મને ઉત્તરાયણનો યાદ આવ્યું, બે વસ્તુ યાદ આવી. એક તો કામદેવ સાહેબે કહ્યું એમ ઉત્તર ગોળાર્ધમાં આ નાનામાં નાનો દિવસ છે આજે, અને એ ધેટ ઇઝ અ પોઈન્ટ, આજે 3:32 સૂર્ય એક્ઝેક્ટ મકર વ્રત પર હતું. હવે સૂર્ય છે એ કર્કવ્રત અને મકર વ્રત વચ્ચે આપણને ફરતો દેખાય, એટલે કર્કવ્રત અને મકર વ્રત છે ને એને સૂર્યની લક્ષ્મણ રેખા કહી શકાય, અને સૂર્ય છે ને સીતાજી જેવો નથી, લક્ષ્મણ રેખાની પાર પગ ન મૂકે, એ મકરવ્રત પર જાય મકરવ્રત થી પાછો આવે, પછી એ કર્કવ્રત પર પહોંચે કર્કવ્રત થી પાછો. હવે અત્યારે તમે જુઓ તો આજથી ઉત્તરાયણ શરૂ થયું, મને એમ લાગે છે મહાભારતમાં છે ને ઉત્તરાયણનું મહત્વ છે, અને ક્યાંક એનું ડિસ્ક્રિપ્શન પણ છે. ભીષ્મ પિતામહને જ્યારે બાણ લાગે છે પછી એ બાણ સયા પર સૂતા હોય છે, એ બાણ સયા પર શું કામ સૂજ્યા છે કે મારે અત્યારે, કારણ કે ઈચ્છા મૃત્યુ હતું, શું કામ મરું, કારણ કે ત્યારે દક્ષિણાયણ હતું, અને આ ત્યારે સૂર્ય દક્ષિણમાં જતો હતો, પછી જયારે ઉત્તરમાં જવા માંડ્યો ત્યારે એમણે કહ્યું કે હવે હું પ્રાણ છોડી દઈશ. એટલે એ સમયથી ઉત્તરાયણનું મહત્વ છે, અને ઉત્તરાયણનું મહત્વ આજે પણ એટલું જ રહ્યું છે, આપણે બીજી રીતે મનાવીએ છીએ, પણ એનું કોઈક સિગ્નિફિકન્સ ત્યારે પણ હતું. હું બહુ સમજી શક્યો નથી કે શું એનું સિગ્નિફિકન્સ હતું, પણ એ ખૂબ જ શુભ મુહૂર્ત ગણાતું હતું ત્યારે પણ. કામલે સાહેબ કદાચ વધારે કહી શકે આના વિશે. કામલે સાહેબ, છેલ્લો સવાલ એટલા માટે આપને પૂછવા માંગીશ કારણ કે મને ખબર છે કે આપને પણ તાલાવેલી છે ટેલિસ્કોપ માંથી એ જે યુતિને જોવા માટેની, જે યંગ રિસર્ચર છે એના માટે આપ જે TV9 નું જે ડિજિટલ પ્લેટફોર્મ છે એના પરથી શું સંદેશો આપવા માંગશો? નહીં, સંદેશો એટલે કે આજે ખગોળીય ઘટના છે, એક અલૌકિક છે, અનન્ય ઘટના છે, અને કોઈ પણ ખગોળીય ઘટના હોય એમાં કોઈ પણ, એટલે કે ખગોળ શાસ્ત્રી હોય કે પછી ખગોળનો કોઈ જ્ઞાન ન હોય, છતાં પણ એ આનંદ હંમેશા લે છે, કારણ કે એ જોવાની ખૂબ મજા આવે છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ.
એટલે બધાએ આના ખગોળશાસ્ત્રીઓની સાથે સાથે જેમને વિજ્ઞાન સાથે પણ કઈ લેવા દેવા ન હોય એમને પણ આ દ્રશ્ય એટલું જ આનંદ આપશે અને એ બધા લોકો આનો આનંદ ઉઠાવે. બસ એટલો જ મારો સંદેશ છે કે વિજ્ઞાન છે એ આનંદ ઉઠાવવા માટે છે. આપણા આપણા દૈનંદિન જીવનની અંદર જે ઘટનાઓ ઘટે છે તે આપણે સમજીએ તો આપણને ઘણો આનંદ આવે છે, બરાબર કે નહીં? એ જ રીતે કોઈ પણ ખગોળીય ઘટના આપણે જોઈએ, કોઈ પણ તમે ખગ્રાસ સૂર્યગ્રહણ જોવો કે પછી ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવો કે પછી ટ્રાન્ઝિટ જુઓ કે કોઈ પણ તમે આવી તમે ઘટના જુઓ તો પછી તમને કેટલો આનંદ આવે છે. અને આજની આજની ઘટનામાં તો આપણે બધા એટલે એટલે ઐતિહાસિક રૂપે આપણે સાક્ષી થઈએ છીએ, એટલે આમાં વધારે આપણને આનંદ આવે છે. અને એટલે બધાએ આ જુએ ઘટના આનંદ ઉઠાવે અને વળી પાછું એટલે અને એ રીતે પછી આ વિજ્ઞાનનો ધીરે ધીરે પ્રસાર પણ થઈ શકે સમજવાની કોશિશ કરે. બસ એટલે એટલો એટલો જ હું એટલે ના એટલે હવે તો હા હવે બસ આના પછી હું કેવા એટલું માંગુ છું કે આવી જ ઘટના 2040 અને 2060 માં ઘટશે મેં વાત કરી, પણ ત્યારે બંને ગ્રહો એટલે ગુરુ અને શનિ ઘણા દૂર હશે, 2080 માં વળી પાછા આટલા નજીક આવશે, પરંતુ એના માટે આપણે 60 વર્ષ રાહ જોવી પડશે. આપણામાંથી જે અમુક જે આપણે સભ્યો આજે કાર્યક્રમ જોતા હશે એ લોકો તો ચોક્કસ 2080 ની ઘટના જોઈ પણ શકશે, જે લોકો 20 વર્ષની આસપાસ એ લોકો જોઈ પણ શકશે, પરંતુ અને કદાચ કહી પણ શકશે કે એમના બાળકો દે કે પછી બાળકોના બાળકો દે કે પછી હા અમે આવી ઘટના અમે 2020 સાલમાં અમે જોયેલી અને એટલા માટે આ એક જાતીય કરી જેને આપણે કહીએ એ રહી શકશે. સારું તો પછી આ સાથે હું હવે આપની રજા દઈશ. બિલકુલ સર, બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. તો કામલે સાહેબ ની સાથે સાથે નાગરાણી સાહેબ આપણી સાથે જોડાયેલા છે. સૌ સાહેબ મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? સૌ સાહેબ અત્યારે જે સાયન્સ સેન્ટર છે ત્યાંથી એક ટેલિસ્કોપના માધ્યમથી મેનેજ કરી રહ્યા છે કે કેવી રીતે આ જે યુતિ છે એ યુતિને લાઈવ કરી શકાય તે માટે. સૌ સાહેબ હું ફરી વખત આપને પૂછવા માંગીશ, મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? મેં આપસે પૂછના ચાહુંગા કે યે એક તો હા જી આવાજ આ રહી હૈ મેરી? યસ 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 એક્ચ્યુઅલી હા ઇટ્સ અ વેરી એક્સાઇટિંગ મોમેન્ટ ફોર એવરીબડી. Here we are having a very close observation and in a very dark site, in a campsite, just to see that how beautiful the celestial event is. And it is really exciting to see that two giant planets at such a 0.1 degree differences, giving a unique opportunity to explore that how vast our solar system is. And how best we are seeing also putting a very clear cut site for our younger generation to explore much more about this conjunction as well as the solar secrets or solar beauty for our explorations and research. સૌ સાહેબ ખાસ કરકે યંગ બચ્ચો કે લીએ યે કાફી એક એસા માહોલ એક એસા મોમેન્ટ હૈ કે જિસકો દેખને કે લીએ કાફી સમય સે યે લોગ વેટ ભી કર રહે થે. મેરા એસા માનના હૈ કે અગર આપકે પીછે જો ભી બચ્ચે હૈ અભી આઈ થિંક યે યુતિ કી શરૂઆત હોને કી તૈયારી હૈ યા તો ફિર શરૂ હો ચુકી હૈ મુજે એસા લગતા હૈ. તો વો એક તો હમ લોગ દેખના ચાહેંગે, દૂસરા મેં યે પૂછના ચાહુંગા આપને કિસ તરીકે સે અરેન્જમેન્ટ કિયા હૈ યે યંગ બચ્ચો કે લિયે રિસર્ચરો કે લિયે? સી દેખિયે સપોઝ વી આર ઓન્લી હેવિંગ ધ કન્સ્ટ્રેન્ટ ઓફ ધીસ ટાઈપ ઓફ
કોરોના વાયરસ પેન્ડેમિક કોવિડ-19 પેન્ડેમિક સો ધેટ વી આર નોટ અલાઉડ ટુ સપોઝ ટુ હેવ અ પબ્લિક પ્રોગ્રામ ઓફ ધીસ ટાઈપ ઓફ થિંગ્સ સો ગુજ કોસ્ટ વિથ ઓલ ઇટ્સ કમ્યુનિટી સાયન્સ સેન્ટર નેટવર્ક ઇન ઓલ ડિસ્ટ્રિક્ટ્સ ઓફ સ્ટેટ સો વી હેવ ઓલ ધીસ આઈધર ફેસબુક લાઈવ ઓર યુટ્યુબ લાઈવ ઓર હેવિંગ વન ટેલિસ્કોપ ઇન્ટેક્ટ ટુ ધ ઝૂમિંગ ટુ ધ કન્જંકશન and streaming that thing so that much more because the program is it's very we are fortunate that we can see it on the naked eye that is the beauty of this conjunction because the previous conjunction that was either from the sunset or before the sunset or something so that we are not able to see that one but this was just after the sunset so that we are able to see this program as naked eye and somebody having a binocular or a telescope he or she can see something more so in that case it is with the digital platform and with all these COVID-19 pandemic protocols and advisory I think it is better to see in the offline in the digital format and in fact we appreciate your effort also to make availability to as many as viewers to engage them in जी बिल्कुल साहब साहब मैं आपसे ये जानना चाहूंगा कि अभी जो सिचुएशन चल रही है युद्ध की शुरुआत हो चुकी है तो वो हम लोग को आप दिखा पाए तो साहब साहब सर कदाच टेक्निकल ઇન્ટરનેટ ના કારણે કદાચ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે પણ નાગરાજ સાહેબ મને જ્યાં સુધી ટાઈમિંગ નો સવાલ છે ત્યાં સુધી કદાચ આ જે યુતિ છે એ યુતિ ની શરૂઆત થઈ છે બિલકુલ અને ઘણા બધા લોકોનો મેસેજ પણ આવી રહ્યા છે કે આ જે યુતિ છે એ એકદમ એમેઝિંગ છે અને એકદમ સરસ લાગી રહ્યું છે એકદમ ખાસ કરીને અગર ટેકનિકલી રીતે જોવા જઈએ તો ટ્રિપ્લેટ એક થતું હોય છે નાગરાણી સાહેબ ટ્રિપ્લેટ કે જે એક વર્ષમાં 3 વખત સુધી થતું હોય છે ગુરુ શનિની વક્રીને રિલેટેડ વાત થતી હોય છે મોટા ભાગે વક્રીની પણ વાત થતી હોય છે તો એ થતું કેવી રીતે હોય છે શું હોય છે એક્ઝેક્ટલી એટલે જે ટ્રિપ્લેટ છે ટ્રિપ્લેટમાં શું થાય કે એક જ વર્ષમાં લગભગ અથવા એક ટોટલ કેલેન્ડરનું એક વર્ષ નહીં પણ તમે જે દિવસથી શરૂ કર્યું એનાથી કરીને પાછું બને એના એક જ વર્ષમાં છે ને 3 વખત આપણને દેખાય હવે 3 વખત દેખાય એ શા માટે દેખાય કારણ કે ગુરુ અને શનિ એ બંને સૂર્યની આસપાસ ફરે છે પરંતુ જ્યારે એ પૃથ્વીની ખૂબ નજીક હોય એટલે ઓપોઝિશનમાં હોય એટલે સૂર્ય પૃથ્વી અને પછી બંને લાઇનમાં આવી ગયેલા હોય ત્યારે થાય છે શું કે આપણને શું નોર્મલી આપણે જોઈએ તો કેવું લાગે આપણને કે રોજ ધારો કે હું એક જ ટાઈમે જોઉં સાંજે 7 વાગે 8 વાગે જો આપણને દેખાતું હોય ત્યારે તો આપણને રોજ થોડું ગુરુ અને શનિ એ બંને ઈસ્ટ બાજુ ખસતા દેખાય પરંતુ જ્યારે એ પૃથ્વી વચ્ચે આવી જાય એક બાજુ સૂર્ય હોય વચ્ચે પૃથ્વી હોય અને બીજી બાજુ ગુરુ અને શનિ બંને એકબીજાની લાઈનમાં આવી ગયા હોય ત્યારે આપણને શું દેખાય કે બંને ઊંધા ચાલે છે એટલે વક્રી થયા કહેવાય ઊંધા ચાલે એટલે હવે થાય શું કે પહેલી વખત આપણે ક્યારે એને જોઈએ કે જ્યારે ગુરુ છે એ ફાસ્ટર મૂવ કરતું હોય છે કારણ કે પોતાની પ્રદક્ષિણા છે એ લગભગ 12 વર્ષે પૂરી કરે સૂર્યની આસપાસ શનિ છે એ 30 વર્ષે કરે એટલે ધેટ નેચરલી ઇટ ઇઝ મૂવિંગ ફાસ્ટર 360 ડિગ્રી જતા એને એટલે છે ને એ જયારે આગળ જતું હોય ત્યારે શનિ અને ગુરુ બંને એક જ લાઈનમાં આવી જાય એ આગળ જતું હોય પૃથ્વી શનિ અને ગુરુ એક જ લાઈનમાં આવી જાય પછી ગુરુ આગળ નીકળી જાય પરંતુ એ વખતે આપણે ગુરુ વક્રી થાય એટલે આપણને ત્યારે છે ને ગુરુ ઊંધો ચાલતો દેખાય કારણ કે પૃથ્વીની ગતિ એવી છે પૃથ્વી ફાસ્ટર મૂવ કરે છે એટલે આપણને ફાસ્ટ મૂવ કરે છે એટલે આપણને એમ લાગે જેમ ટ્રેનમાં બેઠા હોય આપણી ટ્રેન ચાલે બાજુની ટ્રેન ઉભી હોય તો આપણને એમ લાગે કે પાછળ બાજુવાળી ટ્રેન પાછળ જાય છે ખાલી ટ્રેનમાં જ જોઈએ તો આપણી ટ્રેન ચાલે છે એવું ન લાગે તો આપણને એવું લાગે કે ગુરુ છે એ પાછો જઈ રહ્યો છે અને એ ગુરુ પાછો જાય એવું દેખાય એટલે ગુરુ પાછો બીજી વખત છે એ ગુરુ શનિ અને પૃથ્વી લાઈનમાં આવી જાય બીજી વખત લાઈનમાં આવી જાય એટલે આપણને બીજી વખત એ દેખાય અને પછી પાછો થોડો સમય એટલે કારણ કે ગુરુ છે એનું જે પાછળ જવાનો એંગલ છે એ ઘણો મોટો છે શનિનો કઈ જે છે એના કરતા થોડો મોટો છે એટલે એ પાછો જઈ અને ફરી પાછો પૃથ્વી ખૂબ આગળ નીકળી ગયો ત્યારે ફરીથી આપણને ફરીથી આગળ જતા દેખાય એટલે એક વખત આગળ જતા દેખાય ફોરવર્ડ મોશનમાં દેખાય પછી રિવર્સ મોશનમાં ગુરુ જતું આપણને દેખાય ત્યારે દેખાય અને પાછું ફોરવર્ડમાં
તો આ 1305 માં થયું, 1425 માં થયું, 1682-83 માં થયું, 1940 માં આયવન થયું હતું, 1981 માં થયું હતું. એટલે એ રીતે અમુક અમુક ટાઈમે થતું રહે છે. અને ત્યારે જે એનું વચ્ચે જે હોય, વચ્ચેનું જે યુતિ હોય, એ હંમેશા રાત્રે 12 એટલે ખૂબ ક્લિયર દેખાય, કારણ કે રાત્રે 11-12 વાગે એવી મધરાતે દેખાય, કારણ કે પૃથ્વી એક્ઝેક્ટલી વચ્ચે હોય. એટલે આપણે આ યુતિને જોઈ શકીએ અને એ ઇન્ટરેસ્ટિંગ હોય છે, એ આપણે જોવા માટે ખૂબ આનંદ લાગે એવી કે ત્રણ આપણે એક જ વખતમાં એક જ વર્ષમાં 3 વખત જોઈ શકાય. એટલે ઘણા બધા જેમને જોયું હોય એ ખૂબ જ એમને ઇન્ટરેસ્ટિંગ લાગતું હશે કે આ આપણે એક વર્ષમાં આટલું જોઈ શકીએ છીએ, એક જ ટાઈમે જોઈ શકીએ છીએ. હવે એક બીજી વાત મારે કરવાની હતી, એ હતી કે આનું તમે જયારે પૂછ્યું ભાઈ આનું સિગ્નિફિકન્સ શું છે અથવા તો અત્યારે શું છે, મને લાગે છે કે આપણે જો આપણા જે યંગ સ્ટુડન્ટ્સ છે, જે 11મી 12મી કે એના આજુબાજુના સ્ટડી કરતા હોય, એમણે આ સમજવા જેવું છે. એમણે પૃથ્વીની ગતિ, મંગળની ગતિ, ગ્રહોની ગતિ કેવી રીતે થાય છે, એ બધી ગતિઓને લીધે કઈ રીતે યુતિ થાય છે, કઈ રીતે ગ્રહણ થાય છે, કઈ રીતે ટ્રાન્ઝિટ થાય છે, એને ફિઝિક્સમાં એ પ્રેક્ટિકલ રીતે સમજી શકે. બુકમાંથી તો સમજતા હશે, પણ આ એક પ્રેક્ટિકલ તમે જુઓ અને પછી એને તમારી બુકમાં તમે જે વાંચ્યું એની સાથે સરખાવો, એટલે તમને ખબર પડશે કે આપણે જે વાંચીએ છીએ એ વાંચી અને પરીક્ષા પૂરી થાય એટલે ભૂલી જવા માટે નથી, પરંતુ આપણે જયારે આકાશમાં જોઈશું ત્યારે જો આપણે સ્ટડી કર્યો હશે એને સમજ્યાશું તો આપણે સમજી શકીશું, જોઈ શકીશું અને પ્રેડિક્ટ પણ કરી શકીશું અને એને એન્જોય કરી શકીશું. બિલકુલ, ખાસ કરીને સાહેબ તમારો જે પ્રકારના આવી જે યુતિનો એક્સપિરિયન્સ છે, તમને કોઈ દિવસ એવો એક્સપિરિયન્સ થયો છે આ પ્રકારની યુતિનો લાવો લેવાનો કે આવી રીતે એની સાથે જોવા માટે? મેં ટ્રાન્ઝિટ જોયા છે, મેં યુતિ તો મેં નથી જોઈ, કારણ કે 1940 જયારે છેલ્લે જયારે પણ થઈ હતી 1981 માં કે ત્યારે મેં યુતિ નહોતી જોઈ, પરંતુ મેં ટ્રાન્ઝિટ જોયા છે. શુક્રનું ટ્રાન્ઝિટ જોયું છે, આપણે ઘણા બધા પેલા ગ્રહણો જોયા છે, સંપૂર્ણ સુરતમાંથી મેં પેલું ફૂલ ટોટલ સોલર એક્લિપ્સ હતું એ જોયું હતું, આપણે ત્યાં થયા છે, એવા બધા મેં ઘણા બધા અનુભવો કર્યા છે. આપણે સુપર મૂન થતું હોય છે એ આપણે જોયું છે, એનું શું સિગ્નિફિકન્સ છે એ જોયું છે, આવા બધા આપણે બનાવો જોયા છે, પણ યુતિ હું પણ પહેલી વખત જ જોઈશ. બિલકુલ, અને એક વસ્તુ કહું કે યુતિ એવું નથી કે યુતિ અત્યારે થઈ રહી છે, યુતિ કન્ટિન્યુઅસ છે જ, આજે આખો દિવસ યુતિ એટલું નજીક, કારણ કે રોજનું છે ને એ રોજ 0.1 ડિગ્રી, હમણાં છેલ્લા 4-5 દિવસથી 10 દિવસથી રોજ 0.1 ડિગ્રી વધારે વધારે નજીક આવતા હતા, એટલે ગઈકાલે 0.2 ડિગ્રી, એ આખો દિવસ હોય, પરંતુ એ શું છે કે સૂર્યની પાછળ પાછળ આવે રાખે, 30 ડિગ્રી પાછળ ચાલે રાખે છે, એટલે સૂરજ જ્યાં સુધી આકાશમાં હોય ત્યાં સુધી એ યુતિ આપણને દેખાય નહીં. એવું નથી કે યુતિ નથી, પરંતુ યુતિ તો હોય જ છે, પરંતુ હવે સૂર્ય નીચે જતો રહ્યો, આકાશમાં અંધારું થઈ ગયું, એટલે એ યુતિને આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ, ખાસ કરીને જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે, આપે આગળ પણ એક જે પ્રકારે આની એક ટેકનિકલ માહિતી એવી રીતે આપી હતી કે ગુરુ શનિની યુતિ કેવી રીતે થતી હોય છે ખાસ કરીને, અને કેવા કેટલા સમયગાળામાં, કેમ સ્પેસિફિક સમયગાળામાં થતી હોય છે, ઘણા દર્શકોની કોમેન્ટ પણ છે એની પર, તો એ એક ફરી વખત એ જાણવા માંગશે દર્શકો કે કેવી રીતે યુતિ થતી હોય છે. હું કહું તો કેવી રીતે છે કે મંગળ, આ બધા જ ગ્રહો છે એ સૂર્યની આજુબાજુ ફરે છે, બરાબર છે, પૃથ્વીને સૂર્યની આજુબાજુ એક ચક્કર લગાડતા 365 વર્ષ લાગે, એ રીતે ગુરુ છે એને 11.86 એટલે 12 વર્ષ ગણી લો, 12 વર્ષ લાગે, 12 વર્ષમાં એક ચક્કર મારે, અને શનિ છે એ 30 વર્ષે એક ચક્કર મારે, ટોટલ એક ચક્કર મારતા એને 30 વર્ષ લાગે, એટલે ગુરુ છે એ ફાસ્ટ મૂવ કરે છે શનિ કરતા. હવે ગુરુ શનિ અને પૃથ્વી એક જ લાઈનમાં આવી જાય ત્યારે યુતિ થાય. હવે તમે જુઓ તો આજે ધારો કે યુતિ થઈ તો એ બંને એક જ લાઈનમાં છે, હવે આપણે એ ડિસાઈડ કરવાનું છે કે ફરીથી એક જ લાઈનમાં ક્યારે આવશે, તો ગુરુ છે એ રોજનું લગભગ 0.08 ડિગ્રી આગળ વધતું જાય, શનિ કરતા 0.08 ડિગ્રી આગળ, શનિ કરતા નહીં ટોટલ એની ઓર્બિટમાં 0.08 ડિગ્રી આગળ વધે છે, શનિ પણ એ જ દિશામાં જાય છે, પણ શનિ છે એ 0.03 થાય છે ડિગ્રી, 0.03 ડિગ્રી એ જ દિશામાં આગળ જાય છે, એટલે બે વચ્ચેનું એંગલ છે એ રોજ 0.05 રફલી, હું રફ નંબર કહું છું ઇઝી રહે, એટલે 0.05 ડિગ્રી ચેન્જ થાય છે રોજનો, એટલો એંગલ ચેન્જ થાય,
એટલે 300 ને આપણે જયારે ફરીથી એ આવવા માટે શું છે કે તમારે 360 ડિગ્રી છે, એટલે 360 ભાગ્યા 0.05 એ કરશો એટલે એક્ઝેક્ટલી 20 વર્ષ આવી જશે. એટલે 20 વર્ષે પાછી જે સ્થિતિ છે એ જ આવી જાય, ત્યારે પૃથ્વીની સ્થિતિ થોડી દેખાય, એટલે ક્યારેક તમને સવારે દેખાય, સાંજે દેખાય, રાત્રે દેખાય કે જુદા જુદા ટાઈમે દેખાય. પરંતુ બીજું એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ છે કે દરેક ત્રીજી યુતિ છે, આજે યુતિ ધારો કે આજે 0 યુતિ ગણો, કાલે નેક્સ્ટ 20 વર્ષ પછી આવે પહેલી યુતિ, પછી 40 વર્ષ પછી આવે બીજી યુતિ, અને 60 વર્ષ પછી આવે ત્રીજી યુતિ. તો ત્રીજી યુતિ છે ને એ એક્ઝેક્ટલી એ જ જ્યાં અત્યારે આપણને દેખાય છે ને એ જ જગ્યાએ ત્રીજી યુતિ આપણને દેખાય. પરંતુ ત્યારે શું છે કે ત્યારે આપણને એ સવારે દેખાય, એટલે એ જ આકાશમાં, આકાશના એ જ આકાશમાં, એટલે તમે આપણે પૃથ્વી પરથી જોઈએ તો એ ન લાગે પણ આકાશમાં એ જ જગ્યાએ આપણને એ દેખાય. પરંતુ જે છઠ્ઠી યુતિ છે એ જ ટાઈમે મોર ઓર લેસ એ જ ટાઈમે એ જ જગ્યાએ આપણને દેખાય, એટલે કે 60 120 વર્ષે પાછી એ જ ટાઈમે, એટલે આજે જે થયું એવું ને એવું આપણે 120 વર્ષ પછી પાછું પણ, અત્યારે ધારો કે આ ડિસેમ્બરમાં થાય છે તો ત્યારે એ ફેબ્રુઆરીમાં થશે અને આપણે જોઈ શકીએ. એટલે આ રીતે અને એ શા માટે થાય છે એને સમજવું એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે, જે આપણા યંગ સાયન્ટિસ્ટ છે, યંગ સ્ટુડન્ટ છે, એને આ કેલ્ક્યુલેશન કરી અને શા માટે આવું થાય છે એનું કારણ શું છે એ જો સમજીને સમજવાનો પ્રયત્ન, એની લાંબી વાતો થશે આપણે નહીં કરીએ, પણ એ ધેટ વિલ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર ધેમ. બિલકુલ. અને નેગ્રેટ સાહેબ, એક વસ્તુ એવી પણ છે કે જે આ યુતિ છે વર્ષમાં એક કરતા વધારે વખત પણ જોવા મળે છે અને ઘણી વખત 3 વખત પણ દેખાતી હોય છે, તો એની પાછળનું કોઈ કારણ કે અમુક સ્પેસિફિક તમે જે કીધું એ 20 વર્ષ પછી થતી હોય છે એ છે ને એની જ્યોમેટ્રી. એટલે જ્યોમેટ્રી કેવી છે કે જ્યારે જ્યાં યુતિ થાય છે ત્યારે પૃથ્વી ત્રણે બંને લાઈનમાં આવે, પણ સૂર્ય સાથે આપણે કેવી દિશામાં છીએ એ એક્ઝેક્ટલી જે છે એ જે સૂર્ય વચ્ચે પૃથ્વી હોય, એક બાજુ ગુરુ અને શનિ હોય અને બીજી બાજુ સન હોય, એવી જયારે સ્થિતિ હોય ત્યારે 3 વખત દેખાય. પરંતુ જે અત્યારે એવું નથી, આપણે અત્યારે કેવું છે કે ગુરુ ને શનિ વચ્ચેનો આ જે એંગલ છે એ તો કેવું છે, ખાલી જે દેખાય છે એ આપણે પૃથ્વી એવું છે કે આપણે સવાર અથવા સાંજે દેખાય છે, કોઈ વાર સવારે થાય, કોઈ વાર સાંજે થાય, કોઈ વાર મધરાત્રે થાય. તો આ જયારે મધ્યરાત્રિનું હોય આવું જે વચ્ચેનું થાય ત્યારે આપણને ડેફિનેટલી 3 વખત જોઈ શકાય એવી પોસિબિલિટી થાય. એવું થાય એવું જરૂરી નથી, કારણ કે ત્યારે એલાઇનમેન્ટ પણ કરેક્ટ થવું જોઈએ, એટલે પરફેક્ટ એલાઇનમેન્ટ થાય. અને ત્યારે જો ગુરુ અને મંગળ, ગુરુ અને શનિ છે એ બંને ઓપોઝિશનમાં હોય, એટલે ઓપોઝિશન એટલે પૃથ્વીની બીજી બાજુ, સન એક બાજુ પૃથ્વીની બીજી બાજુ, એવું હોય ત્યારે થવાની પોસિબિલિટી વધારે હોય. અને એનું એલાઇનમેન્ટ કેવું છે એ જોઈને તમે કહી શકો કે આ 3 થશે કે નહીં, એટલે એનું પ્રેડિક્શન કરવું ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ. તમારે થોડું સમજવું પડે પણ તમે પ્રેડિક્ટ જરૂર કરી શકો કે હવે 3 યુતિ આપણને ક્યારે દેખાશે, અથવા આપણે નેક્સ્ટ યુતિ ક્યારે કયા ટાઈમે દેખાશે, કેવી દેખાશે. એટલે જ કામલે સાહેબે જેમ કહ્યું, હવે આપણે આટલી નજીકની યુતિ એટલે 0.1 ડિગ્રી બંનેનું સેપરેશન છે, એવું 20 જે પણ 2080 સુધી જીવશે એ લોકો જરૂર જોઈ શકશે. આ નગર સાહેબ, એક તો જયારે પણ આવા ચંદ્રગ્રહણ થતા હોય, સૂર્યગ્રહણ થતા હોય, તો એની સાથે એની કોમ્યુનિટીની પર અસરોની હંમેશા વાત રહેતી હોય છે. ઘણા બધા જે દર્શકો છે એ કોમેન્ટ પણ કર્યા છે કે આની રાશિ પર શું અસર થશે, બીજી કેવી રીતે અસર થશે, તો આવી બધી આ જે યુતિ છે એની કોઈ અસર થશે કે એવું દેખાશે ખરી કઈ? એની અસર જે અસર વિશેનો જે સ્ટડી કરે ને એસ્ટ્રોલોજર હોય છે. આપણે અત્યારે એસ્ટ્રોનોમીની વાત કરીએ છીએ. એસ્ટ્રોનોમી છે આકાશમાં કયા બનાવો બની રહ્યા છે, આકાશમાં એક અંધશ્રદ્ધાને રિલેટેડ જે વાતો હોય છે. એક તો હું ખાસ જે તમારી જે રિસર્ચ ને રિલેટેડ વાત છે એની સાથે હું સીધી વૈજ્ઞાનિક ડબે એને જોડવા માંગુ છું કે ખાસ કરીને આ આ પ્રકારની જે વાતો હોય છે એ કેટલી યોગ્ય હોય છે. મને લાગે છે કે એવી કોઈ અસર થતી, કોઈ એવી અસર થઈ હોય એવું ક્યાંય મેં વાંચ્યું નથી વૈજ્ઞાનિકમાં, કોઈ આની અસરો હોતી નથી. આ એક અદ્ભુત બનાવ છે, આ એક અદ્ભુત આકાશમાં નજારો છે એ આપણે જોઈ અને એન્જોય કરીએ અને એની અસરોનો આપણે ભૂલી જઈએ. કદાચ કોઈકને એમ થતું હશે કે અમે વધારે સાચા છીએ. વિજ્ઞાન, હજી સુધી કોઈ વિજ્ઞાન એવું શોધી શક્યું નથી કે આની કોઈ અસરો થતી હોય. ભવિષ્યમાં કદાચ એસ્ટ્રોલોજર જેમ કે છે એમ કદાચ સ્ટડી થાય અને કોઈક શોધી શકે, કોઈક નવા વૈજ્ઞાનિકો, ભાઈ આવી અસર આપણને વર્તાય છે. પરંતુ અત્યાર સુધી મારી જાણ પ્રમાણે કોઈ અસર થઈ હોય એવું બન્યું નથી. બિલકુલ નાગરાણી સાહેબ, ખૂબ ખૂબ આપનો આભાર કે તમે ઘણી ડિટેલની અંદર જે દર્શકો છે તેને માહિતી આપી છે.
અને જે સતત અપડેટ છે એ અપડેટ પણ આપ્યું છે. ખાસ કરીને જે યુતિ છે, યુતિની શરૂઆત પણ થઈ ચૂકી છે અને જે ટેલિસ્કોપથી જે જોનારા લોકો છે તેને કદાચ સૌથી વધારે સારી રીતે એક નજારો જેને કહી શકાય એ જોવા મળ્યો છે. ઘણા બધા દર્શકો કહી પણ રહ્યા છે કે કેવી રીતે તેઓ તેમણે બાલ્કનીમાંથી રહીને પણ જે કહી શકાય કે નજારો છે એ નજારો જોવા માટે એમને થોડી સફળતા મળી છે. એક પ્રકાશપુંજ જેને કહી શકાય એ જે ફોર્મેટ છે એ ફોર્મેટની અંદર બિલકુલ જોઈ રહ્યા છે. નાગરાજ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે ટીવી નાઇનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. Thank you very much. I will also go and see now. I will open my balcony and try to see it. Thank you very much. Thanks. Thank you so much, sir. Thank you. તો ટીવી નાઇનની જે ડિજિટલ પ્લેટફોર્મ પરથી જે અમે લોકો રજૂઆત કરી રહ્યા હતા, ખાસ કરીને કે જે એક એવી અલભ્ય જેને કહી શકાય કે આ યુતિ છે અને એ આ યુતિ બિલકુલ લગાતાર એક એડરથી થઈ છે કે જેને કારણે સૌથી વધારે જે લોકો છે તેમને અત્યારે જોઈ પણ છે. ઘણા બધા દિવસોથી એવું કહી શકાય કે આની રાહ જોવામાં આવી રહી હતી. સતત જે સાયન્ટિસ્ટો છે, રિસર્ચરો છે, તે પણ આની પાછળ લાગ્યા હતા કે કેવી રીતે આ યુતિ છે એ દેખાશે, કારણ કે નભમંડળના જે સૌથી બે મોટા જે ગ્રહ છે એ ગ્રહ એકબીજાથી નજીક આવે છે. ખાસ કરીને જે અમુક ડિગ્રીનો જે ફરક છે એ ફરકના બેઝની પર જે નજીક આવવાની જે ઘટના છે તેને જાણવા માટે મથી રહ્યા હતા. સતત અત્યારે જે કહી શકાય કે અપડેટ જે પ્રકાર આવી રહ્યા છે એ અપડેટ પ્રમાણે હું આપને બતાવવા માટે ટ્રાય કરી રહ્યો છું કે ખાસ કરીને સાયન્સ સેન્ટરની સાથે હું જોડવા માટે પ્રયત્ન કરી રહ્યો છું કે કેવી રીતે જે યુતિ છે અત્યારે એ યુતિ અત્યારે દેખાઈ રહી છે અને કનેક્ટ કરવા માટેની હું આપને જે કહી રહ્યો હતો એ પ્રમાણે લાઈવ બતાવી રહ્યો છું અત્યારે. તો આ છે જે નજારો જે શનિ યુતિનો જે થયો છે સાથે એ આપને બતાવવા માટેનો પ્રયાસ છે કે કેટલી નજીકથી અત્યારે આ ટેલિસ્કોપ જે છે એ સીધું અવકાશના જે નજારો છે, દ્રશ્ય છે તે સીધું આપને બતાવી રહ્યું છે. અને આપણે જે રીતે દેખાશે તે પ્રકારે એકદમ જે તેજ પુંજ છે તે બતાવવામાં આવી રહ્યું છે. ગુજકોસ્ટ સાયન્સ સિટી ના માધ્યમથી અત્યારે આપણે ટીવી નાઇનના ડિજિટલ પ્લેટફોર્મથી હું આપણે લાઈવ જે છે એ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું કે યુતિનું જે દ્રશ્ય છે એ કેવી રીતે થયું છે અને કેવી રીતે જોવાઈ રહ્યું છે. ખાસ કરીને વચ્ચેના ભાગમાં જે દેખાઈ રહ્યું છે તો એ જ એક્ઝેક્ટ એ પોઈન્ટ છે કે જ્યાં ગુરુ અને શનિ બે એક સાથે ભેગા થાય છે. નભમંડળના બે મોટા ગ્રહ છે એ બે ગ્રહ દેખાઈ રહ્યા છે. આજે આપને બતાવી રહ્યો છું, હું લાઈવ બતાવી રહ્યો છું જેમાં આપ જોઈ શકો છો નીચેની વિન્ડોમાં કે જેમાં
જે પ્રકાશપુંજ જે દેખાઈ રહ્યું છે એ તો આ જે 400 વર્ષ પછીનો જે અદ્ભુત નજારો છે અત્યારે લાઈવ ટીવી 9 ના ડિજિટલ પ્લેટફોર્મ ફેસબુક અને યુટ્યુબ માધ્યમથી આપ જોઈ રહ્યા છો અને જે વચ્ચેની જે નીચે જે વિન્ડો છે એમાં જે પ્રકારે એક પ્રકાશપુંજ એક તેજ જે દેખાઈ રહ્યું છે ગોળો જે બન્યો છે એ જ આ પોઈન્ટ છે કે જ્યાં શનિ અને ગુરુ 1623 ની સાલ બાદ 2020 માં ફરી એક વખત ભેગા થઈ રહ્યા છે એકદમ ઓછી ડિગ્રી જેને કહી શકાય એ ડિગ્રી ની નજીક થી મળી રહ્યા છે આ એ અદ્ભુત અને અલૌકિક નજારો છે કે જેને માટે ખગોળશાસ્ત્રીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા યંગ રિસર્ચર જે છે તે પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને આજે આ જે નજારો છે ટેલિસ્કોપના માધ્યમથી સીધો જ આપના ઘર સુધી પહોંચી રહ્યો છે આપના જે ગેજેટ છે ત્યાં સુધી પહોંચી રહ્યો છે અને આ જે એવું કહી શકાય કે 7:45 સુધી આ નજારો સતત રહેશે વિદેશની સરખામણીની અગર વાત કરીએ તો ભારતમાં આ યુતિ સૌથી વધારે દેખાઈ રહી છે નજદીકથી દેખાઈ રહી છે અને એટલા માટે જ એ નરી આંખે પણ દેખાઈ રહી છે તેનું કારણ જ આ છે અગર ટેલિસ્કોપ છે આપણી પાસે તો ટેલિસ્કોપનો જે નજારો છે તે હું આપને શેર કરી રહ્યો છું અત્યારે અને આપ એ લાઈવ જોઈ રહ્યા છો હવે આ જે દ્રશ્ય છે એ બિલકુલ દ્રશ્ય ક્લોઝ છે અને જેમાં આપને દેખાઈ રહ્યું છે આ જે એકદમ આ છે અસલી નજારો કે કેવી રીતે આ જે ગુરુ અને શનિ બંને એક સાથે દેખાઈ રહ્યા છે બિલકુલ નજદીક નજદીક ની અંદર અને કહી શકાય કે એકદમ જે ઝૂમ મોડ છે એટલે એકદમ જે ટેલિસ્કોપની નજદીકનો જે નજારો છે એ નજારો અત્યારે ટીવી 9 ના ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપને દેખાઈ રહ્યો છે અને જે કહી શકાય કે 800 વર્ષ પછીનો જે આ નજારો છે એ બિલકુલ અત્યારે ટેલિસ્કોપથી દેખાઈ રહ્યો છે કારણ કે જે પ્રકારે તજજ્ઞોએ કીધું 1623 સાલમાં જે તે સમય ગાળા દરમિયાન આ જયારે નજારો દેખાવો હતો ત્યારે આવી કોઈ શોધ થઈ નહોતી અને ત્યારબાદ જયારે ફરી એક વખત દેખાયું ત્યારે ટેલિસ્કોપની શોધ નહોતી થઈ એટલે કે હવેની જે પેઢી છે એ બિલકુલ ટેલિસ્કોપથી આ સુંદર નજારો એકદમ અદ્ભુત જેને કહી શકાય એ આ નજારો અત્યારે આપને દેખાઈ રહ્યો છે તમારા જે સ્ક્રીન છે તેની પર ટીવી 9 ના ડિજિટલ પ્લેટફોર્મથી અમે આપને લાઈવ બતાવી રહ્યા છે અને આ ટેલિસ્કોપની સાથે જ સીધું જોડાણ છે કે જેથી કરીને આપ એકદમ ક્લોઝની અંદર જેને કહી શકો એ આ નજારો છે એ નજારો આપની પાસે સુધી પહોંચી રહ્યો છે અને જે સતત 7:45 સુધી કે 1 કલાક કરતા વધારેનો જે સમયગાળો છે એ સમયગાળા સુધી આ જે ગ્રહણ જે યુતિ છે એ યુતિ આપને સતત દેખાશે અને જે ખગોળશાસ્ત્રીઓ છે તેને જોવા માટે જેને જોવા માટે તલપા પડ્યા હતા તેઓ પણ બિલકુલ ટેલિસ્કોપ અને વિવિધ જે ઉપકરણ છે તેના માધ્યમથી અત્યારે જોઈ રહ્યા છે પ્રયાસ એવો કરવામાં આવી રહ્યો છે કે જેથી કરીને દર્શકો સુધી સૌથી સારામાં સારી તસવીરો પહોંચે અને તે જે યુતિ છે
યુવતીને સૌથી વધારે સારામાં સારી રીતે કેવી રીતે નિહાળી શકાય તે માટેના પ્રયાસ ટીવી નાઇન ના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મ પરથી અમે લોકો કરી રહ્યા છે અને સતત જે પ્રકારે મેં આગળ પણ કહ્યું તે પ્રકારે આ જે યુવતી છે એ ઘણા બધા વર્ષો પછી થઈ રહી છે અને તેને જોવા માટે છેલ્લા કેટલાય દિવસોથી મહેનત ચાલી રહી હતી, વિવિધ પ્લેટફોર્મો ઉભા કરવાની અંદર આવ્યા હતા અને અત્યારના તબક્કે જે આઉટકમ આવી રહ્યો છે એ એકદમ અદ્ભુત છે અને ટીવી જે સ્ક્રીન છે, મોબાઈલ, લેપટોપ, જે ગેજેટ છે તમારા તેની પર જે સીધી તસવીરો અત્યારે અમારા જે ડિજિટલ પ્લેટફોર્મથી જે લાઈવ જઈ રહ્યું છે અને જે તસવીરો અમે બતાવી રહ્યા છે એ એકદમ ક્લિયર તસવીર છે કે જેની અંદરથી બિલકુલ એવું લાગી રહ્યું છે કે આ જે બે ગ્રહ છે ખૂબ નજીક અત્યારે દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને જે યંગ રિસર્ચરો છે તેમનામાં એકદમ આનંદ હશે, એક પ્રકારનો ઉત્સાહ હશે કે આ જે પ્રકારનો જે કહી શકાય કે જે નજારો છે એ નજારો ફરી એક વખત ક્યારે જોવા મળશે, તો એ છે 2060ની આસપાસમાં, એટલે કે કરીબન 40 વર્ષ તો હવે વેઇટ કરવી પડે એવી સ્થિતિ છે, એટલે કે 4 દશક બાદ જ આ પ્રકારનો જે નજારો છે એ જોવા મળશે, જે યંગ છે તે કદાચ જોઈ શકશે આ પ્રકારનો નજારો. અને જ્યારે જ્યારે આવા પ્રકારની જ્યારે યુતિ થતી હોય છે ત્યારે યુતિને લઈને પણ ઘણા બધા લોકો ઉત્સાહિત થતા હોય છે અને જે તજજ્ઞો આપણી સાથે જોડાયા હતા તજજ્ઞોએ પણ એ જ પ્રકારની માહિતી પૂરી પાડી હતી. તો જે મિત્રો મારી સાથે અત્યારે મને લાઈવ જોઈ રહ્યા છે તો હું ફરી એક વખત આપને માહિતી પૂરી પાડી દઉં કે આ જે અત્યારે ટીવી સ્ક્રીનની પર જે અદ્ભુત નજારો જે જોવામાં આવી રહ્યો છે ગુરુ શનિની જે મહાયુતિ છે 800 વર્ષ બાદ ફરી એક વખત સામે આવી છે અને અત્યારે જે જોવામાં આવી રહ્યો છે અદ્ભુત નજારો છે. આ અદ્ભુત નજારો અત્યારે આપના જે સ્ક્રીન છે સ્ક્રીનની પર દેખાઈ રહ્યો છે તે મુજબ ગુરુ અને શનિ બહુ ઓછી ડિગ્રીથી ફરી એક વખત સામે આવ્યા છે અને આ બહુ ઓછી વખત બનતી ઘટના હોય છે. તજજ્ઞોએ કીધું તે પ્રકારે 20 વર્ષ, 40 વર્ષ, 60 વર્ષ એ પ્રકારના ગાળામાં આ પ્રકારની જે યુતિ છે એ યુતિ થતી રહેતી હોય છે અને જે પ્રકારે કહી શકાય કે અત્યારે જે સ્ક્રીનની પર દેખાઈ રહ્યું છે એ ટેલિસ્કોપનો નજારો છે અને ટેલિસ્કોપના નજારાથી એવું કહી શકાય કે આ જે સીધી તસવીરો આપને મળી રહી છે. આ પ્રકારની જે યુતિ છે એ યુતિ મોટાભાગે જે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ છે તે પ્રકારની નથી હોતી, એટલે ઘણા બધા લોકો પોતાની અસરો વિશેનું પૂછતા હોય છે, રાશિ પરની અસરો વિશેનું પૂછતા હોય છે, પરંતુ એવી કોઈ અસર સીધી આમાં રહેતી નથી હોતી. જે ખાસ કરીને જે સાયન્સની સાથે સંકળાયેલા લોકો છે તે બિલકુલ અને અલગ પ્રકારની ડેવલપમેન્ટ જે છે એ ડેવલપમેન્ટના બેઝની પર અને જોતા હોય છે. આ એક એવો અદ્ભુત નજારો છે કે જેને કદાચ સૌથી સારામાં સારી રીતે જોવાની અંદર આવી રહ્યો છે અત્યારે અને બહુ ઘણા બધા એવું કહી શકાય કે ટાઈમ પછી
એમ તો એમ જોવા જાય તો ઘણા બધા વર્ષો પછીનો આ એવો અદ્ભુત નજારો છે કે જે જોવા માટે મળી રહ્યો છે. આ એક પ્રકારનો એવો અદ્ભુત નજારો છે કે જે ટેલિસ્કોપના માધ્યમથી ટીવી નાઇન નું ડિજિટલ પ્લેટફોર્મ છે એ ડિજિટલ પ્લેટફોર્મ આપને એકદમ નજીકથી બતાવી રહ્યું છે. અને સફળતાપૂર્વક અત્યારે જે યુતિ છે એ યુતિ બિલકુલ એવી રીતે અદ્ભુત રીતે જોવામાં આવી રહી છે, જે રીતે આપણી સાથે જોડાયેલા તજજ્ઞો પણ એકદમ થનગનાટ અનુભવતા હતા કે ક્યારે ટેલિસ્કોપની અંદર આ યુતિને જોવાની અંદર આવે. એની આજુબાજુની જે સરફેસ છે, આજુબાજુ કેવા પ્રકારનો અદ્ભુત ખગોળીય માહોલ છે, આ માહોલ જોવા માટેની જે વાત છે તેના માટે તેમનામાં જે ઉતાવળ છે બહુ સ્વાભાવિકપણે ઉતાવળ રહેતી હોય છે. કારણ કે ઘણા વર્ષો પછી જ્યારે આ પ્રકારના ડેવલપમેન્ટ થતા હોય છે ત્યારે આ ડેવલપમેન્ટને લઈને જે ખગોળવિદો છે એ ખગોળવિદો બિલકુલ તલપાપડ રહેતા હોય છે. અને અલગ અલગ પ્રકારના જે સંશોધનો છે એ સંશોધનોને પણ થતા હોય છે. એમ તો એવું કહેવાય છે કે 2020 નું વર્ષ છે એ કોરોનાની મહામારી તથા દરિયાઈ જે તોફાનો છે તેનાથી ખૂબ દુઃખદાયક રહ્યું હતું, પરંતુ વર્ષનું સમાપનની અગર વાત કરવાની અંદર આવે આપને વધારે નજદીકથી આ જે યુતિ છે એ યુતિનો જે નજારો છે તે બતાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે કે જેથી કરીને જે તમામ વર્ગના જે દર્શકો છે તે આને વધારે વ્યવસ્થિત અને સારી રીતે જોઈ શકે તે માટેનો પ્રયાસ છે. આ છે બિલકુલ પરફેક્ટ જેને કહી શકાય એ નજારો છે. અને આ જ નજારો જે લોકો છે ત્યાં સુધી પહોંચી રહ્યો છે ટેલિસ્કોપના માધ્યમથી જ આ સીધું પહોંચી રહ્યું છે. હું જે રીતે વાત કરી રહ્યો તે પ્રકારે 2020 નું વર્ષ તો કોરોનાની મહામારી તથા જે દરિયાઈ તોફાનો છે તેનાથી દુઃખદાયક તો હતું જ, પરંતુ હવે જે એનું સમાપન છે એ એકદમ અતિ સુંદર અને ભાગ્ય જ જોવા મળતી જે આકાશીય ઘટના છે તેનાથી થયું છે. ગુરુ અને શનિ ઘણા બધા વર્ષો પછી ફરી એકવાર સાથે થયા છે, ધ ગ્રેટ કંજક્શન એવું કહેવાય છે. અને આ બે ગ્રહો લગભગ એકબીજાને સ્પર્શતા હોય તે દિશાની અંદર દેખાતા રહેશે અને દેખાઈ રહ્યા છે અત્યારે. બે આકાશીય પદાર્થો જે છે એ એકબીજાની નજીક આવે તો તે ઘટનાને સ્વાભાવિક પણ યુતિ કહેવામાં આવતી હોય છે, પરંતુ ગુરુ અને શનિ એકબીજાની નજીક 20 વર્ષમાં ફક્ત એકવાર નજીક આવતા હોય છે અને આવી જ આ ઘટનાને મહાયુતિ કહેવાની અંદર આવે છે. આજકાલ જે સાંજના આકાશમાં નૈઋત્ય દિશામાં એટલે કે દક્ષિણ અને પશ્ચિમમાં આપણે જોઈએ તો રોજ ગુરુ અને શનિ ગ્રહની નજીક એકદમ સરકતા દેખાતા હોય છે. સૂર્યાસ્ત પછી તમે બંનેને આસાનીથી નિરખી પણ શકો છો. પ્રકાશિત દેખાતો આ જે ગ્રહ છે ગુરુ અને તેની નજીકમાં જે ઝાંખો દેખાય છે તે ગ્રહ શનિ છે. ફરી એક વાર આપણે જણાવી દઉં તો સૂર્યાસ્ત પછી તમે આ ગ્રહને તો નિરખી શકો છો, પરંતુ પ્રકાશિત દેખાતો જે ગ્રહ છે તે ગુરુ છે અને તેનાથી નજીકની અંદર દેખાતો જે ઝાંખો ગ્રહ છે એ શનિ છે. અને મહાયુતિના દિવસ એટલે કે આજે જે અત્યારે જે આપ જોઈ રહ્યા છો નજારો એ મહાયુતિના દિવસે ગુરુ અને શનિ બંને ગ્રહો એકબીજાથી માત્ર 0.1 અંશ જેને કહેવાય છે એટલા દૂર છે અને બંને મળીને જાણે એક જ તારો હોય તેવું અત્યારના તબક્કે દેખાતું હોય એવું છે. જો કે ધ્યાનથી જુએ તો જ ખબર પડી શકે છે કે બંને અલગ અલગ છે અને પછીના દિવસોમાં જે છે એ બંને વચ્ચેનું જે અંતર છે એ વધતું જશે અને પશ્ચિમની તરફ જે છે એ ગતિ કરતા કરતા બંને સૂર્યપ્રકાશમાં વિલીન થઈ જશે. લગભગ છેલ્લા 400 વર્ષમાં એટલે કે ગેલિલિયો દ્વારા ટેલિસ્કોપની શોધ પછી સૌથી નજીકમાં ગુરુ અને શનિ બંને ગ્રહો આવ્યા હોય તેવી આ પ્રથમ મહાયુતિ હશે. બંને ગ્રહોની આ મહાયુતિ છે તે 20 વર્ષના અંતરે થતી રહે છે, પરંતુ આટલા નજીકથી જવલ્લે જ જોવા મળતી હોય છે. 21મી ડિસેમ્બર એટલે કે આજે આ મહાયુતિનું અલૌકિક જે દ્રશ્ય છે એ આપને ટીવી નાઇનના ડિજિટલ પ્લેટફોર્મથી બતાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે જે દ્રશ્ય છે ઘણું દૂર જતું રહ્યું છે, ફરી એકવાર ટ્રાય કરીએ છીએ કે આપને નજીકથી વધારે સારી રીતે કેવી રીતે બતાવી શકાય.
ફરી એક વાત જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપી સામે લાવી રહ્યા છે. આજે બે જે નજદીકમાં દેખાઈ રહ્યા છે જે તેજ પ્રકાશ જેનામાં દેખાઈ રહ્યો છે એ ગુરુ છે અને બાજુની અંદર જે છે એ શનિ છે અને અત્યાર સુધીમાં ઘણી બધી સમય પછી આટલા બધા નજીક આવ્યા છે જે પ્રકારે મેં કીધું એ પ્રકારે ગેલિલિયો દ્વારા જ્યારે ટેલિસ્કોપની શોધ થઈ પછી સૌથી નજીકમાં જે ગુરુ છે અને શનિ બંને ગ્રહ નજીક આવ્યા છે તેની આ પ્રથમ મહાયુતિ હશે. બંને ગ્રહોની મહાયુતિની અગર વાત કરીએ તો આજે મહાયુતિ છે 20 વર્ષના અંતરે થતી જ રહે છે પરંતુ આટલી જે નજીકની જે ઘટના છે એ નજીકની ઘટના સૌથી અદ્ભુત અને અલૌકિક છે અને એટલા માટે જ આને ખગોળીય ભાષાની અંદર સૌથી મહત્વની અને મોટી ઘટના કહેવામાં આવે છે. જો બિલકુલ અત્યારના તબક્કે જે પ્રકારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તે પ્રકારે એકદમ નજીકની અંદર આજે ગુરુ છે, ગુરુ બિલકુલ અત્યારે એકદમ નજીકની અંદર દેખાઈ રહ્યો છે અને એકદમ એની બાજુમાં જ જે શનિ છે શનિ પણ દેખાઈ રહ્યો છે. આ મહાયુતિનું જે અલૌકિક દ્રશ્ય છે જે લોકો હમણાં જોડાયા છે તો ફરી એક વખત કહી દઉં કે ગુરુ શનિની આ જે મહાયુતિ છે આ મહાયુતિ 800 વર્ષ પછી આ પ્રકારે જોવા મળી રહી છે એકદમ નજીકથી અને હવે પછી 2 નવેમ્બર 2040 કે 7 એપ્રિલ 2060 સુધી આપણે રાહ જોવી પડશે ને ત્યારે આ બંને ગ્રહો આટલા નજીક કદાચ નહીં હોય જેટલા અત્યારે તમને તમારા સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. ઘણા બધા ભાગ્યશાળી દર્શકો છે, રિસર્ચરો છે કે જે અત્યારે આટલી બધી નજીકથી જોઈ રહ્યા છે કે જેને આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય બિલકુલ જોવામાં આવી રહ્યું છે. 7 એપ્રિલ 2060 સુધી હવે પછી રાહ જોવી પડશે પણ ત્યારે આ બંને ગ્રહો આટલા નજીક નહીં હોય. તેમની વચ્ચેનું જે અંતર છે એ 1.1 અંશ અર્થાત એટલે કે એવું કહી શકાય કે તેનાથી 11 ગણું વધારે હશે. આજના દિવસ જે પ્રકારે મેં કામલે સાહેબ સાથે વાત કરી હતી કે 21 ડિસેમ્બર 2020 નો દિવસ છે, ખાસ દિવસ એવું લાગી રહ્યું છે, જાણે કે વર્ષનો સૌથી નાનો દિવસ છે. સાથે સાથે આજથી જ ખરેખર વાસ્તવિક ઉત્તરાયણ છે. મોટાભાગે ગુજરાતમાં એવું હોય છે કે ઉત્તરાયણ 14 જાન્યુઆરીએ જ મનાવાતી હોય છે, પરંતુ ખરેખર આજે ઉત્તરાયણનો દિવસ છે અને આજના દિવસથી સૂર્ય દક્ષિણની તરફ પ્રયાણ કરશે અને એટલા માટે જ ઉત્તરાયણ કહેવામાં આવે છે. આપની જે સ્ક્રીનની પર આપ જે જોઈ રહ્યા છો એ ગુરુ શનિની મહાયુતિ છે અને આ મહાયુતિ અત્યારે 7:45 સુધી જે ભારત છે ભારતની અંદર દેખાવાની છે. આપણે જણાવી દઈએ કે આ એટલી બધી અગત્ય નાસા સુધી આની જે છે આ યુતિની ગુંજ જે છે એ બિલકુલ હતી અને એટલા માટે જ ગૂગલે પણ આજે ખાસ એના માટે સ્પેશિયલ ડૂડલ બનાવ્યું છે. જે જે લોકો ગૂગલ જે યુઝ કરતા હશે એ બિલકુલ કદાચ ખ્યાલ જ હશે જે જીમેલમાં આજે ઉપરના ભાગે એક ડૂડલ બનાવવામાં આવ્યું છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી છે એ નાસાની સાથે મળીને ગૂગલે બનાવ્યું છે અને આ એનિમેટેડ ડૂડલ છે એ શીતકાળ સંક્રાંતિનું પર્વ મનાવી રહ્યું છે અને એમાં સુઝાવ આપવામાં આવી રહ્યો છે આજે કે આજે શનિ અને ગુરુની જે મહાન યુતિ છે એ જોવાની અંદર આવે. એનું કારણ છે કે આ યુતિને તમામ જગ્યાએથી ઘણી બધી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ઘણી બધી જગ્યાએથી તેને સતત જોઈ રહ્યા છે અને એટલા માટે જ આ જે યુતિ છે એ યુતિને જોવાની અંદર આવી રહી છે. ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની નજીક સરકતા હોય તેવો ભાસ રહેતું હોય છે પરંતુ એ પૃથ્વીને પર આધાર રાખતું હોય છે કારણ કે પૃથ્વી જે પ્રકારે પરિભ્રમણ કરતી હોય છે તેનાથી બિલકુલ અલગ રીતે આ દેખાતું રહેતું હોય છે.
सूर्यास्त पछी घणा बधा लोको जे छे मोटी संख्यामां के तेमणे पोतानी छत बालकनी टेलिस्कोप जे एमनी पासेना साधनो छे तेमनाथी एमने आ जोयुं छे। જે પ્રકાશિત દેખાતો ગ્રહ છે તે ગુરુ છે અને ઉપરના ભાગે જે તમને થોડીક નજીકની અંદર જે ઝાંખો ગ્રહ દેખાઈ રહ્યો છે તે શનિ છે। માત્ર 0.1 અંશ છે તેનાથી જ આટલા દૂર રહ્યા છે અને આ બહુ વર્ષો પછી એવું કહી શકાય કે આ ગ્રહ બન્યો છે, એક યુતિ બની છે અને અત્યારના તબક્કે કોઈ તારો હોય તેવો બિલકુલ ભાસ થઈ રહ્યો છે। જેમ જેમ બંને વચ્ચેનું અંતર વધતું જશે અને જે પશ્ચિમ તરફની ગતિ કરતા બંને આગળ જઈને સૂર્યપ્રકાશ છે તેમાં વિલીન થઈ જશે, લગભગ એવું કહી શકાય કે ગુરુ અને શનિ આટલી નજીકમાં આવ્યા હોય એવું આ પહેલી ઘટના છે। આ પ્રથમ મહાયુતિ બનશે કે બંને ગ્રહોની મહાયુતિ આમ તો 20 વર્ષના અંતરે થતી રહેતી હોય છે પરંતુ આટલા નજીક તેઓ ભાગ્ય જ આવતા હોય છે। જે અત્યારે આપ જે નજારો જોઈ રહ્યા છો એ નજારા પ્રમાણે અત્યારે હું આપને જે ફૂલ સ્ક્રીન ની પર આપ જોઈ રહ્યા છો એ ગુરુ અને શનિ છે અને જે પ્રકાશ પુંજ જે છે એ ગુરુ છે, સાથે જ બાજુમાં છે એ શનિ છે। મેં કીધું એ પ્રકારે થોડા દિવસમાં જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ બંદેવ વચ્ચે અલગ થવાની સાથે પશ્ચિમ તરફ તેઓ બંદેવ ગતિ કરતા કરતા એવું કહી શકાય કે જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશમાં વિલીન થઈ જશે અને લગભગ છેલ્લા 400 વર્ષમાં એટલે કે ગેલિલિયો જ્યારે ટેલિસ્કોપની શોધ કરી એના પછી કદાચ સૌથી નજીકમાં ગુરુ અને આ જે શનિ છે એ બંને ગ્રહો નજીક આવ્યા છે અને આ પ્રથમ એવી મહાયુતિ હશે કે જે બંને ગ્રહોની મહાયુતિ તો 20 વર્ષના અંતરે થતી જ રહે છે પરંતુ આટલા નજીક તેઓ ભાગ્ય આવતા હોય છે અને એટલા માટે જ એવું કહી શકાય કે આ અલૌકિક દ્રશ્ય છે અને જે આપની જે સ્ક્રીનની પર અત્યારે ટીવી નાઇનના ડિજિટલ પ્લેટફોર્મથી હું આપને બતાવી રહ્યો છું 2 નવેમ્બર 2040 અને પછી 7 એપ્રિલ 2060ની અંદર આ પ્રકારની યુતિ થશે અને તેના માટે આપણે 2060નું વર્ષ છે એટલે કે 40 વર્ષ સુધીની અત્યારે હવે આપણે રાહ જોવી પડશે અને કદાચ બની શકે કે ત્યારે આટલા બધા ગ્રહ છે એ ગ્રહ કદાચ નજીકમાં ન પણ હોય અને બંને વચ્ચેનું જે અંતર છે એ 1.1 અંશ એટલે અત્યારે છે તેના કરતા 11 ગણું વધારે હશે અંતર અને જે પહેલું ચિત્ર છે એ ગુરુનું અત્યારે જોવામાં આવી રહ્યું છે જે પ્રકાશપુંજ જે છે। આજથી જ એવું કહેવામાં આવે છે કે ઉત્તરાયણ છે એ ઉત્તરાયણની પણ શરૂઆત આજથી જ થઈ છે। આ એ પ્રકારનો અદભુત નજારો છે કે જે ઘણા બધા વર્ષો પછી જોવામાં આવી રહ્યો છે। અને સતત મેં જે પ્રકારે કીધું તે રીતે આની પર અપડેટ આપવામાં આવી રહી છે ગુજકોસ્ટ દ્વારા અને તેઓ પણ સતત એમને ધ્યાન છે કે કેવી રીતે આ જે ગુરુ અને શનિ છે 21 ડિસેમ્બરની અગર વાત કરું એટલે કે આજના દિવસની તો વિન્ટર સોલસ્ટિસ પછી સાથે જ શનિની જે એટલે કે સૂર્યની જે જર્ની છે ઉત્તર તરફની ઉત્તરાયણ તરફની એની શરૂઆત છે, સૌથી ટૂંકો દિવસ અને
જે સૂર્યની સાથેની જે પરિભ્રમણની જે શરૂઆત છે તો એ છે. આ પૂર્વે 1623 સાલમાં આ પ્રકારની એક યુતિ થઈ હતી. આ પૂર્વે ગેલિલિયો મહાન ખગોળવિદ છે, તો તેમણે સૌથી પહેલું ઓબ્ઝર્વ કર્યું હતું કે જે ગુરુ છે અને ચંદ્ર તો એ એકબીજાથી પાસ થઈ ગયા હતા, અને 1610 ની સાલની અંદર આ પ્રકારનું તેમનું ઓબ્ઝર્વેશન બહાર આવ્યું હતું. શનિની ફરતેની જે રિંગ કે વલય જેને કહી શકાય તે પણ તેમનું ઓબ્ઝર્વેશન હતું, જોકે તે આગળ જઈને સત્ય સાબિત નહોતું થયું. એકવીસમી સદીની વાત કરીએ તો 2000 થી લઈને 2100 સુધીનું જે કંજક્શન છે, એટલે કે આ પ્રકારની જે યુતિ છે ગુરુ શનિની, તો 28 મે 2000 ની જે સાલ છે તેમાં 1.1 ડિગ્રી ની પર રહ્યું હતું. ડિસેમ્બર 21 2020 એટલે કે આજના દિવસે સેપરેશન જે છે એ 0.1 ડિગ્રી રહ્યું છે. હવે જ્યારે નવેમ્બર 4 2040 નો જયારે સમયગાળો રહેશે તો એ સેપરેશન નો જે ડિગ્રી રહેશે એ 1.2 ડિગ્રી રહેશે. અને અગર એપ્રિલ 7 2060 ના વર્ષની આપણી સાથે ડિટેલ શેર કરું તો જે સેપરેશન છે એ 1.1 ડિગ્રી જે તે સમયગાળા દરમિયાન રહેશે. ત્યાંથી 20 વર્ષ અગર ઉપરની વાત કરું છું તો 15 માર્ચ 2080 ની અગર હું આપણી સાથે ડિટેલ શેર કરું તો 0.1 ડિગ્રી જેટલું રહેશે. એટલે કે આજનો જે સમયગાળો છે એના 60 વર્ષ પછી 2080 માં જઈએ તો એક્ઝેક્ટ જે આજની જેટલી ડિગ્રી હતી 0.1 એટલી ડિગ્રી કદાચ રહી શકે છે. અને 2100 ની સાલ 21મી સદીની સીધી પ્રવેશની વાત કરી સપ્ટેમ્બર 18 2100 તો તે રહેશે 1.5 ડિગ્રી. ત્યારે આ પ્રકારની જે યુતિ છે એ યુતિનો આપ લાભો લઈ શકશો, જોઈ શકશો. જાન્યુઆરી થી જુલાઈ 1981 ની વચ્ચે એક ટ્રિપલ કન્જક્શન થઈ હતી કે ટ્રિપ્લેટ જેને કહેવામાં આવે છે તે થઈ હતી. ત્યારબાદ 18 ફેબ્રુઆરી 1961 માં 0.25 ડિગ્રી થી એક આ પ્રકારની યુતિ જોવા મળી હતી. 1940-41 નો સમયગાળો છે તેમાં ફરી એક વાર ટ્રિપ્લેટ થઈ હતી. ત્યારબાદ 14 સપ્ટેમ્બર 1921 નો સમય છે કે જ્યાં જે સૂર્ય છે તેનાથી એકદમ નજદીકની અંદર આ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો. 28 નવેમ્બર 1901 ની વાત કરું તો 0.5 ડિગ્રી થી એકદમ નજદીકની જે યુતિ છે એ જોવા મળી હતી. મોટાભાગે જ્યુપિટર અને સેટર્ન એટલે કે ગુરુ અને શનિ 6 કે 7 મહિના જે છે એના સમયગાળા દરમિયાન નજદીક આવતા જોવા મળતા હોય છે. રેગ્યુલર આ પ્રકારની યુતિઓ હંમેશા અવકાશની અંદર સર્જાતી હોય છે, પરંતુ તેને મેઝર કરવા માટેના એક આખા ઘણા બધા પરિમાણ રહેતા હોય છે. અને જ્યુપિટર અને સેટર્નનું જે કન્જક્શન રહેતું હોય છે એ 20 વર્ષ જે છે એ 20 વર્ષ બાદ થતું રહેતું હોય છે. અને દર વર્ષની વાત કરવામાં આવે તો શનિ છે એ શનિ 12 ડિગ્રી જે છે એ 12 ડિગ્રીના બેઝની પર પરિભ્રમણ કરતું રહેતું હોય છે. સોળસો ત્રેવીસ ની સાલની અંદર જે પ્રકારે આ યુતિ થઈ હતી અને યુતિના થયા બાદ 21 ડિસેમ્બર એટલે કે આજે 6:45 થી આજે યુતિની શરૂઆત થઈ હતી. અત્યારે પણ યુતિ બિલકુલ
બનેલી છે આપને આપની જે સ્ક્રીન છે એ સ્ક્રીનની પર હું આપને બતાવી રહ્યો છું જે પ્રકારે જે પ્રકાશ વાળો જે ઘોડો છે એ ગુરુ છે અને જે ઝાંખો જે છે ગ્રહ એ શનિ છે ગુરુ અને શનિ વચ્ચેની આ જે યુતિ છે એ યુતિ 800 વર્ષ પછી એટલા માટે 800 વર્ષ છે કે નજદીકથી જે ડિગ્રી જે છે એ ડિગ્રી એટલી બધી નજદીકથી છે અને એટલા માટે એ સૌથી વધારે નજદીકથી દેખાઈ રહી છે મોટા ભાગે 2020ના વર્ષની વાત કરવામાં આવે તો ઘણા બધા લોકોને ખબર જ હશે કે 2020ના વર્ષને તેઓ કોરોનાની મહામારીમાં ગણાવતા હોય છે ઘણા બધા તોફાનો દરિયાઈ એમાં ગણતા હોય છે પરંતુ આજે જયારે આ યુતિ જોઈ છે ત્યારે તેમને એવું લાગે છે કે ના આજે સમાપન છે 2020નું એ ખૂબ અદભુત રીતે જઈ રહ્યું છે અને આજની જે આકાશીય ઘટના છે એ આકાશીય ઘટના બિલકુલ અલૌકિક તો છે સાથે સાથે અદભુત પણ છે ગુરુ અને શનિ આજે ફરી એક પણ નજીક આવ્યા છે ધ ગ્રેટ કંજક્શન જેને નામ આપવાની અંદર આવ્યું છે ગૂગલે જેને માટે સ્પેશિયલ નાસાની સાથે મળીને ડૂડલ બનાવ્યું છે તેવી આ એક યુતિ છે અને આ બંને ગ્રહો છે લગભગ એકબીજાને સ્પર્શતા હોય તેમ નજીકથી લાગી રહ્યા છે સ્ક્રીનની પર ભલે આ જે રીતે દેખાઈ રહ્યું છે પરંતુ જે 0.1 ડિગ્રીનો પણ જે ફરક રહેતો હોય છે એ 0.1 ડિગ્રીનો ફરક ઘણો બધો મોટો રહેતો હોય છે 0.1 અંશ જેને કહી શકાય છે આ એક અંશ પણ ઘણું બધું અગર ખગોળીય ભાષાની અંદર જાણવાનો પ્રયત્ન કરીએ તો ઘણું બધું મોટું અંતર રહેતું હોય છે મેં જે પ્રકારે આગળ જણાવ્યું પ્રમાણે આજનું જે અલૌકિક દ્રશ્ય છે એ 2 નવેમ્બર 2040 તો જે પ્રકારે જે દર્શકો અત્યારે મારી સાથે જોડાયેલા છે અને સતત તેમને અપડેટ હું આ જ રીતે જે યુતિ છે યુતિને લઈને અપડેટ આપી રહ્યો હતો અને જે સાયન્સ સિટીની અંદર જે પ્રકારે ગોઠવવાની અંદર આવ્યું હતું તો જે રીતે આ જે મહાયુતિ છે મહાયુતિનું જે મહાકવરેજ છે સાયન્સ સિટી થી જે ટેલિસ્કોપ જે લગાડવામાં આવ્યું હતું અને ટેલિસ્કોપના માધ્યમથી સતત આપના સુધી અમે લોકો જે યુતિ છે યુતિ સુધી પહોંચાડી હતી તો ટીવી 9 ની જે વિશેષ રજૂઆત છે તો તેમાં બસ આટલું જ